જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, વર્તમાને તીર્થંકર, વર્તમાને તીર્થંકર. નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, સિદ્ધાનંતા અયોગ અમર, સિદ્ધાનંતા અયોગ અમર. નમો આયર્યાણં, નમો આયર્યાણં, ભવ્યાચારજ સુખદ કર, ભવ્યાચારજ સુખદ કર. નમો ઉવજ્જાયાણં, નમો ઉવજ્જાયાણં, ભણી ભણાવે અક્ષર, ભણી ભણાવે અક્ષર. નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સાહુણમ, સાધુ સરળ મુનિવર, સાધુ સરળ મુનિવર. એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, આત્મગુણી પરમેષ્ઠિ નમો, આત્મગુણી પરમેષ્ઠિ નમો. સૌવ પાવ પણાસણો, સૌવ પાવ પણાસણો, સર્વ પાપો પ્રનાશકમ, સર્વ પાપો પ્રનાશકમ. મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસિમ. ત્રિકાળી છે મંગલોત્તમ, ત્રિકાળી છે મંગલોત્તમ. પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. પડતા વર્તે મનગલનમ, પડતા વર્તે મનગલનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નરમાંથી નારાયણ થાય, નરમાંથી નારાયણ થાય. કૃષ્ણમ વંદે નમ ગીતા, કૃષ્ણ વંદે નમ ગીતા. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય. સ્વકલ્યાણમ સ્વરૂપમાય, સ્વકલ્યાણમ સ્વરૂપમાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સૌ ધર્મોને નમો નમઃ, સૌ ધર્મોને નમો નમઃ. નમો નમ, સૌ ધર્મોને નમો નમ. અર્થ સાથેનો ત્રિમંત્ર ચાલો લો આપી છે ને. હવે એકદમ વિજ્ઞાનનું પદ લખ્યું છે કવિરાજે. પ્રાતઃ કાળથી શું કરે છે, પ્રાતઃ કાળથી શું કરે છે. આ મારું પુદ
અચર જુએ છે સચર, અચર જુએ છે સચર, મારી કાયા જોઉં હું, મારી કાયા જોઉં હું, સવારથી શું કરું, સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું, ચા પાણી ખાધું પીધું, લોટે ગયો જાણું, લોટે ગયો જાણું, ધંધા વખતે ગુસ્સો ચીર, ધંધા વખતે ગુસ્સો ચીર, તે બધું હું જાણું, તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે, પણ તે બધું અભિનય રૂપે, નથી પરમાણુ, હું નથી પરમાણુ, મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુ, મારું ન પરમાણુ, ભિન્ન છો દેહાદિથી, ભિન્ન છો અન્વય ગુણી અભય, અન્વય ગુણી અભય, અવળા સવળા દ્વંદ્વ મન, અવળા સવળા દ્વંદ્વ મન, તેને જાણી જો, તેને જાણી જો, મહાપુરુષાર્થે પરાક્રમી, મહાપુરુષાર્થે પરાક્રમી, જ્ઞાતાજ્ઞેયો જો, જ્ઞાતાજ્ઞેયો. બધાને દ્વંદ્વ ઉભા થાય છે અંદર. દ્વંદ્વ એટલે શું મને ખબર નથી. મનીષભાઈ શું કહે છે? દ્વંદ્વ એટલે શું? અંદર જે સારું ખોટું ચાલે ને એને દ્વંદ્વ કહેવાય. એકની સામે બીજું હોય એને દ્વંદ્વ કહેવાય. પાપ પુણ્ય દયા નિર્દયતા સારું ખોટું એ બધા દ્વંદ્વ કહેવાય. ને આત્મા કેવો છે? નિર્દ્વંદ્વ. તો કે અવડા સવડા તો અંદર ચાલવાનું જ છે, કારણ કે હજુ આપણે બધા સરખા થયા પહેલા. આ તો મારી જ વાત કરું છું, આપણી જ વાત કરવાની ને, કારણ કે પહેલા તમને કહેતા હતા યુસ્ટનમાં કે આપણે તમારી વાત કરો ને, કે ભાઈ અમે અમારી જ વાત કરવા બેઠા છે. શું કહ્યું? એટલે દરેકની અંદર ભરેલો માલ પડેલો છે, પ્રકૃતિ અંદર ભરીને આવેલી છે, એ જ પ્રમાણે ડિઝોલ્વ થાય, એ જ પ્રમાણે નીકળવાની છે. શું છે? એટલે ગભરાવાનું નથી. આપણે ગભરાઈ જઈએ છે. શું થાય છે કે હજુ આવું કેમ નીકળે છે, હજુ આવું કેમ નીકળે છે, આટલા વર્ષ જ્ઞાન લીધા થયા તો હોય, પણ આપણે એને શું કરવાનું છે? જાણવાનું છે કે આ ફાઇલ નંબર એકમાંથી કચરો નીકળી રહ્યો છે. કચરાને કચરો જાણ્યો એનું નામ શુદ્ધાત્મા, ને કચરાને કચરાની સાથે બેસી રહેવું એનું નામ સંસાર. તો આપણે શું કરીશું? હવે કચરાની સાથે બેસીશું કે કચરાને જાણીશું? જેવો નીકળે એવો, કારણ કે ભરેલો છે એ જ નીકળવાનો, નવો નીકળવાનો નથી. નવું તો કશું થતું જ નથી. દાદા કહે છે શું કહ્યું? નવું કશું થતું નથી.
હવે એને જાણવાનું કે આવું આ ફાઇલ નંબર એક માંથી નીકળ્યું, અત્યારે ફાઇલ નંબર એક રડી રહી છે. શું છે તો કે કેમ રડવું આવે ફાઇલ નંબર એક ને? તો કઈક ને કઈક મોહ પડેલો છે એની અંદર. શું પડ્યો છે? મૂળ મોહ તો કાઢી આપ્યો દાદા, પણ પેલો ભરેલો તો નીકળે ને. જેની સેની સાથે લગાવ હોય ત્યાં તો મોહ તો નીકળે ને, ખ્યાલ. પણ એ મોહ નુકસાન કરતા નથી. કોઈ પણ વસ્તુ અંદરથી નીકળે છે એ નુકસાન કરતા નથી, પણ તમારો પરમાનંદ વર્તાવા દેતું નથી એ વસ્તુ. એટલું બસ, એટલી જ ખોટ આપણને જાય છે, બાકી કશી જ ખોટ આપણને હવે જતી નથી. આપણો બધો ધંધો કેવો છે? નફાનો જ છે હવે. એટલે કે જ્યારે હું તમને ના રહે કે છે ત્યારે મહાપુરુષાર્થ કરવાનો. પુરુષાર્થમાં તો આપણે બધા મૂકી દીધા છે, પણ એનાથી આગળનો મહાપુરુષાર્થ જ્યારે ના ગાંઠે અંદરનું, ત્યારે પરાક્રમ ભાવ ઉત્પન્ન થવો જોઈએ. કેવી રીતે પરાક્રમ ભાવ ઉત્પન્ન થયો કહેવાય? બોલો બધા. પરાક્રમ ભાવ અંદર ઉત્પન્ન થયો કેવી રીતે કહેવાય? કે આ તમારો હવે પરાક્રમ ભાવ ઉત્પન્ન થયો છે. શું કહે છે? પારસ હે દ્વંદ્વ ઓછા થતા જાય. આગળ કહ્યું ને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ બાંધી દેવાનો. કેવો? જ્ઞાતા. તું જ્ઞેય છું ને હું જ્ઞાતા છું, તું જ્ઞેય છું ને જ્ઞાતા છું. પછી એવા બધા દ્રશ્યો બતાયા કરે ત્યારે તું દ્રશ્ય ને હું દ્રશ્ય છું, દ્રશ્ય નું દ્રષ્ટા છું. આપણે આ બે સંબંધ જ રહ્યા હવે. શું રહ્યા? જેને જે નીકળવું એ નીકળે ને ભાઈ, મારો છે જ નહીં માલ તો આ, ને જેની અંદર માલ નીકળે છે એવું નથી. આપણે બધા એ છે કે કોણ છે? આપણે માયાબેન છે ને. કોણ છે આપણે? કોણ છે? હા, જે જેની અંદરથી માલ નીકળે છે આપણે છીએ. બોલતા નથી બધા. કોણ છે? અરે ફાઇલ નંબર એક જેની અંદર નીકળે છે. શુદ્ધાત્માથી થોડો માલ નીકળવાનો છે, શુદ્ધાત્મા તો પ્યોર છે. એટલે જેની અંદરથી માલ નીકળે છે હવે એવું નથી. શું થયું? એવું ભાન થવું એને મોટામાં મોટું વિજ્ઞાન, છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન હાથમાં આવ્યું કહેવાય. દાદા કે હવે આવું જ થવું જોઈએ. કેવું થવું જોઈએ? આવું જ. આપણને જાગતા રાખે છે કે નહીં આવું થાય તો? બોલતા નથી. હા, આ દ્વંદ્વ ઉભા થશે તો તમે એનારા જોનારા બનશો ને. હવે સ્ક્રીન ઉપર નહીં આવે તો તમે શું જોશો? બોલો. પિક્ચર આપણે જોવા ગયા હોય ને, સ્ક્રીન બતાવે ને તો કેટલી વાર બેસીશું? પહેલાં તો રીલ કપાઈ જતી હતી, ખબર છે? બહુ ઓલ્ડ આવી ગઈ હોય ને તો રીલ કપાઈ જાય, બધા સિટી મારે. શું કરે ને? પેલા જલ્દી જલ્દી સાધીને પિક્ચર ચાલુ કરી દે, કારણ કે દેખાતું બંધ થઈ ગયેલું. એટલે અહીં જયારે આટલું દેખાય છે આપણને હવે, શું છે? હા, તો તમારા છૂટાપણાનો અનુભવ વર્તશે તમને હવે. આ દેખાડશે તો. એટલે દરેક માલ જે નીકળી રહ્યો છે એ આપણા માટે અનંત ઉપકારી છે. સારું ખોટું તો આપણે અંદર છે જ નહીં હવે. શું કહ્યું? બધું ગયું સારું ખોટું હવે. એટલે એ વખતે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સ્થાપિત કરી દેવાનો. અંદર બહુ પજે પજે કરે ને, મન પજવે આ પજવે, ત્યાં અંદર કહેવાય તું જ્ઞેય હું જ્ઞાતા, તું જ્ઞેય હું જ્ઞાતા. અંદર બોલ બોલ કરવાનું ના માને ત્યાં સુધી ને. એટલે છોકરો માનતો નહીં ત્યાં કેવા બોલ બોલ કરીએ છીએ આપણે? એવી રીતે અંદર ના માને ત્યાં સુધી બોલવાનું, તું જ્ઞેય છું હું જ્ઞાતા છું. અંદર બોલવાનું, થોડું રૂમમાં લઈ જઈને બોલવાનું મોટેથી. શું કરવાનું? નહીં કે પેલા કે ઘાટા થઈ ગયા છે, શું છે આ જ્ઞેય જ્ઞાતા જ્ઞેય જ્ઞાતા? શું બોલ બોલ કરે જ કહે છે? એટલે મહાપરાક્રમ કરવું પડે જ્યારે આવા દ્વંદ્વો ચાલતા હોય ત્યારે. આપણે જોવાવાળા બની જવાના, એને જાણવાવાળા બની જવાના. કારણ કે પહેલાં ભરેલા હતા એ નીકળે છે હવે. પહેલાં ચાર્જ કરેલું છે આપણું જ, આપણી જ બધું કારસ્થાન છે આ બધું. શું છે? આપણું જ ભરેલું બધું છે. પેલો માલ પણ બૂમ પાડે છે, ભાઈ હું તમારી તારી મરજીથી ભરેલો છે, હું નથી નીકળ્યો એવું કહે. શું કહે છે? તે મરજીથી ભરેલો એવું નીકળું છું તો નીકળી જવા દે ને મને. તો કે આ નીકળતા માલને જ્યારે તમે જોતા થશો ત્યારે તમારી પ્રકૃતિ સહજ થશે. સહજ પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ? માયાબેન વાળા બોલતા નહી પેલા. શું નામ? શું નામ? કિશોરભાઈ બોલો ને. આજે આપણે નથી આ ચેતના બેન. હે? અટકાવવાનું નથી, નીકળી જવા દો ને. અટકાવવાનું નહીં, અટકાવવાથી પાછો આપણો મોક્ષ નહીં વર્તાય. પાછો અટકી જશે, નવું ના થાય.
નવું ક્યારે થાય? કે હું નવીન છું એવું આપણને નિશ્ચય પૂર્વક થાય તો જ થાય. હવે ઊંઘમાંથી ઉઠાડીને આપણને પૂછે તમે કોણ છો, તો આપણે કહીશું શુદ્ધાત્મા છો. એટલે લક્ષ આખું બેસી ગયું છે. હવે આ બધી ભ્રાંતિઓમાં નહીં રહેવાનું. ભ્રાંતિ કાઢી આપી છે અને ભ્રાંતિ કાઢી આપી છે અને ભ્રાંતિ નીકળી ગઈ છે ને આપણે એમાં રહેવું, એનું નામ મોક્ષ. શું કહ્યું? ભ્રાંતિ કાઢી આપી બધી. કેટલી બધી ભ્રાંતિઓ હતી ને રાઈટ બિલીફ સેટઅપ કરી દાદા ભગવાને કે હું શુદ્ધાત્મા છું. એ રાઈટ બિલીફ સુદર્શન ચક્ર કૃષ્ણ ભગવાનની આંગળીમાંથી કાઢી ને આપણને આપ્યું. બોલો, સુદર્શન ચક્ર સારું કહેવાય ને આપ્યું આપણને? કૃષ્ણ ભગવાનની આંગળીમાં હતું ને સુદર્શન ચક્ર, એ આપણને કાઢીને આપ્યું. કારણ કે સુદર્શનના આધારે કૃષ્ણ ભગવાનને બધી જગ્યાએ સવડું દેખાતું હતું. શું દેખાતું હતું? સુદર્શન એટલે સવડું દર્શન, સવડી સમજ, સવડી દ્રષ્ટિ, એનું નામ સુદર્શન. ને આપણે થોડું થોડું પેલું કુદર્શન વપરાઈ જાય. શું થાય છે? કુદર્શન વપરાઈ જાય છે. કારણ કે પહેલાં હાથ નાખવાનો અભ્યાસ થઈ ગયો રહેલો છે ને, એટલા માટે હવે એ અભ્યાસ આપણે નહીં ને, આપણે હવે નવો અભ્યાસ કરાવવો પડે. પેલો અભ્યાસ જે જૂનો હતો એ અભ્યાસ થઈ ચૂક્યો છે. શું થઈ ચૂક્યો છે? એટલે એ પ્રમાણે વર્તે છે. હવે આપણને નવો અભ્યાસ મળ્યો છે તો આપણે એના પ્રમાણે અભ્યાસ થઈ જવો જોઈએ, તો આપણને પેલો જૂનો અભ્યાસ આપણને નહીં પજવે. સમજાયું? એટલે પહેલાના આધારે બધું વાત નાખવાની ટેવ પડે છે, પણ પોતાની સાથે અંદર પરાક્રમ કરવો પડશે. જ્યારે ના ગાંઠે મહાપુરુષાર્થ કરવો પડશે. મહાપ્રસાદી હોય છે ને એવી રીતે મહાપુરુષાર્થ. શું? મહાપ્રસાદી હોય છે ને ખાવામાં, એટલે મહાપુરુષાર્થ પરાક્રમ. જ્ઞાતા જ્ઞેય, જ્ઞાતા જ્ઞેય. જ્ઞેય કહ્યું એટલે છૂટું પડી જ ગયું. તમે જ્ઞાતા થઈ જ ગયા. શું કહ્યું? જ્ઞેય જ્ઞાતા. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ. શું કહ્યું? જાણવા યોગ્ય વસ્તુ, એને જ્ઞેય કહેવાય. અને એને જે જાણે છે એ જ્ઞાતા કહેવાય. એટલે આત્માનો સ્વભાવ શું છે? તો કે જ્ઞાતા અને દ્રષ્ટા. શું છે? જ્ઞાતા અને દ્રષ્ટા. જ્યારે વિચારોનું વમળ ચાલે છે ત્યારે એને જ્ઞાતા કહેવામાં આવે છે, જ્ઞેય જ્ઞાતા. અને જ્યારે દ્રશ્ય બતાડે છે, બહાર જાય છે ચિત્ત આપણે, દ્રશ્ય બતાડે છે ત્યારે દ્રશ્ય અને દ્રષ્ટાનો સંબંધ સ્થાપિત થાય છે. શું થાય છે? તું દ્રશ્ય અને હું દ્રષ્ટા, તું દ્રશ્ય અને હું દ્રષ્ટા છો ને. ગમે તેવા ચિત્રો બતાડે, આપણે બહાર જઈએ બધા ચિત્રો નહીં બતાડતા. પિક્ચરનું બોર્ડ હોય, આ હોય, બધું દેખાડે છે ને ચિત્ર. આપણે જોઈને શું કરીએ? બસ પતી ગયું. જેટલી જેટલી જગ્યા ઉપર તમે ચોંટાડેલું હશે એટલી જ જગ્યા ઉપર ચિત્ત જશે, એનાથી વધારે કોઈ જગ્યા ઉપર નહીં જાય. જ્યાં જ્યાં સુખનું આરોપણ કરેલું છે એ જ જગ્યા ઉપર તમારું ચિત્ત જશે, બીજી જગ્યા ઉપર ક્યારેય નહીં જાય. જોજો તમે આના ઉપરથી આપણે ગ્રાફ ખબર પડે કે કઈ કઈ જગ્યા ઉપર આપણે સુખનું આરોપણ કરેલું છે. ખ્યાલ આવ્યો? ને વિચારો ઉપરથી ખબર પડે કે કઈ કઈ વસ્તુ અગર આપણે સંમતિ બતાવી હતી, એ જ વિચાર તરીકે અત્યારે આવે છે આપણને. જે જગ્યા ઉપર સંમતિ બતાવી હતી કે આ હોય, આવું હોય, આમ હોય, તેમ હોય, એટલે એ આવે પાછા. એટલે કે એમને એમ નથી આયા, મહેમાન છે બધા. કેવા છે? મહેમાનની કેવી સરભરા કરીએ છીએ આપણે, એવી રીતે એની પણ સરભરા કરી મોકલવાનું. કેવી રીતે સરભરા કરવાની? તો જ્ઞેય છું ભાઈ, હા હું જ્ઞાતા છું, એટલે બંધ થઈ જાય. તમે તમારા સ્વભાવમાં આવો એટલે મન તમને બિલકુલ હેરાન ના કરે અને પોતાનું ફળ આપીને જતું રહે. મન ખાલી આપણને એટલું જ કહે છે, તમે મને જુઓ બસ, બીજું મને કશું જોઈતું નથી તમારી પાસેથી. ને પ્રકૃતિ પણ આપણને એવું કહે છે, આપણી પ્રકૃતિ, કે તમે મને ખાલી જોશો ને તોય કે હું ખલાસ થઈ જઈશ. પ્રકૃતિ શું કહ્યું? અથવા તો સહજ થઈ જઈશ. સહજ પ્રકૃતિ એટલે શું? બોલો ને હર્ષદભાઈ, શું નામ? કિશોરભાઈ, સહજ પ્રકૃતિ એટલે શું? આપણે માતાજીની પાસે માગીએ છીએ ને, અંબે માતાના લાલામાં માગીએ છીએ ને, અંબા માતા તો બધી દેવીઓ સહજતાની દેવી કહેવાય. શું કહેવાય? સહજતાની દેવી કહેવાય. એટલે માતાજીની ભક્તિ કરતા સ્ત્રી પરમાણુ સુંદર થાય. શું કહ્યું? એવું કહ્યું કહે છે ને કવિરાજે, માતાજીની ભક્તિ કરતા સ્ત્રી પરમાણુ સુંદર થાય,
બદરિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય. પુરુષ બદરિક થાય, કેવો થાય? કડકાઈ ઓછી થાય એનાની અંદર. જો કે પુરુષ બહુ કડકાઈ, કડક હોય, કેવો હોય? કડક હોય, એટલે કડકાઈ ઓછી થતી જાય, બદરિક થતો જાય, એટલે પ્રકૃતિ એની સહજ થઈ કહેવાય. આત્મા સહજ છે, પ્રકૃતિ સહજ થાય તો મોક્ષ થઈ ગયો. શું કહ્યું? એટલે જ્ઞાનીઓની પ્રકૃતિ બિલકુલ સહજ હોય, જેમ વારો એમ વરી જાય, એમાં પોતાનું બિલકુલ દાપણ જ ના હોય. શું કહ્યું? એટલે દાદા એક શબ્દ વાપરતા હતા, અમે પોટલા જેવા છે, એવો શબ્દ વાપરતા હતા ને ઇંગ્લિશમાં. પબ્લિક ટ્રસ્ટ છે અમે. આવું બધું સાંભળેલું કે નહીં સાંભળેલું? બધા બોલતા નથી, ડીએમ બોલો ને યાર. હા તો બોલો ને, પણ બોલતા કેમ નથી? હા પબ્લિક ટ્રસ્ટ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં પોટલું. હવે પોટલું આપણે કપડાનું વારેલું હોય ને એને એને અહીંથી આમ ધી આમ કરીએ તો પોટલું બૂમા બૂમ કરે કે મને આમ ખૂણામ કેમ મૂકી દીધું? આ પીલો છે અહીંયા, એને પહેલાં ખુરશી મૂકી દે, બોલશે પીલો? હે ને, આપણને અહીંથી ઉઠાડી પે બેહાડે તો શું થશે? આટલા બધામાંથી મને કેમ ત્યાં બેહાડ્યો? શું થાય? અમે મહાત્મા જ છે ને કહે છે. શું કહે છે? ખ્યાલ આવ્યો? આ જો પ્રકૃતિમાં પોતાનું સહજતાની સહજ થવા માટે આવ્યું ત્યારે સહજતાનો લાભ ના ઉઠાયો, સમજી ગયા? એટલે સાંભળો છો બધા? ડોક્ટર અરુણાબેન, ઓ અરુણાબેન, તમને કહું, સાંભળો છો? શું કહ્યું? કે જોવામાં પડ્યા હતા, આપણું જોવાનું તઈ નહીં જોવાનું. આપણે આવતા જતા કેવા જોઈએ છે, એવી રીતે આપણી અંદર આવતું જતા ને જોવાનું. શું કરવાનું? આપણને અભ્યાસ તો છે જ એનો, આવતા જતા ને જોવાનો. જેટલા આવતા જશો ને જોઈશું આપણે શું થશે. એવી રીતે આપણી અંદર જેટલું આવે જાય એને જોવાનું છે. એ આપણી ક્રિયા રહી હવે. શું રહી? આપણી ફક્ત એક જ ક્રિયા રહી હવે આ જ્ઞાન પછી. જ્ઞાન ક્રિયા કઈ રહી? બોલતા નથી પાછળ. હા બોલો તો મને ઉત્સાહ આવે તો, કોઈ મારું કોઈ સાંભળનારું છે. જ્ઞાન ક્રિયા રહી. જ્ઞાન ક્રિયા એટલે પોતે પોતાના સ્વભાવમાં રહેવું, એનું નામ જ્ઞાન ક્રિયા. સમજી ગયા? બીજા પરની અંદર ક્યાં પણ હાથ ના નાખવો એનું નામ જ્ઞાન ક્રિયા. પર એટલે શું કહ્યું? પર, પર એટલે કયું? નવેન તો બોલતા નથી. પર એટલે કયું? પહેલું એક નંબર ઉપરથી ખસવાનું નહીં. આ એક નંબર ઉપરથી ખસીએ છીએ એટલે બે ઉપર, ત્રણ ને ચાર ઉપર જવાય છે. પહેલા પોતાની ફાઇલને બરોબર સંભાળવાની છે. શું કરવાની છે? તો આપણે બીજી ફાઇલોને સંભાળવા નીકળી જઈએ છીએ. પહેલી ફાઇલ સંભળાઈ ગઈ તો બીજી બધી ફાઇલ તેની મેરે સંભળાઈ જશે. સમજાય છે? એટલે ફાઇલ નંબર એક જ બહુ મોટી વસ્તુ છે, કારણ કે ભગવાન આ ફાઇલની પાછળ જ પડેલા હોય. બીજી ફાઇલો પાછળ ના પડે, બીજી ફાઇલોનો તો ખાલી નિકાલ કરે. શું કરે? પોતાની ફાઇલનો એ પાછળ પડે અને બીજી જે ફાઇલ આવે એનો નિકાલ કરે, એનું નામ મહાત્મા. શું કહ્યું? પોતાની ફાઇલનો પાછળ પડે, બીજાની ફાઇલનો નિકાલ કરે. હા, ને નિકાલ કરવાનો એટલે શું કરવાનું? સંભાવે, ખાલી નક્કી જ કરવાનું, બીજું કરવા નથી જવાનું. કરવાનું તો અક્રમ વિજ્ઞાનમાં કશું છે જ નહીં. કરવાનું આવ્યું તો અક્રમ વિજ્ઞાન ખસી જશે, ચક્રમ થઈ જશો. શું થઈ જશો? ક્રમ. હા, કરવાની વસ્તુ કઈ પણ નથી આવતી. સમજાય છે? ભગવાનને ભગવાનના શાસ્ત્રમાં આવતા શબ્દોના કરવાવાળાનો શું છે? એટલે આ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સ્થાપિત કરવાનો. એટલે આ તો બધું અંદર ચાલ્યા જ કરવાનું, નીકળ્યા જ કરવાનું બધું. શું છે? જે તે જેટલી રીલ વીટેલી હોય ને પિક્ચરની, પહેલી રીલ આવતી હતી ને પહેલાં, અત્યારે રીલ નીકળી જ નહીં. આમ ફેસબુકમાં રીલ આવે છે, એવી ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ આવે છે. હે, તે રીલ તો આપણે જેટલી મીટેલી છે ને, જ્યાં સુધી ધી એન્ડ નહીં વપરાય ને ત્યાં સુધી એ રીલ ચાલુ રહેવાની. ધી એન્ડ આવે છે ને કે નથી આવતું?
આપણે તો આ ધી એન્ડ તરફ જ જઈ રહ્યા છે ને. હા, એટલે ધી એન્ડ જ્યાં સુધી ન આવે, જ્યારે ધી એન્ડ આવે સમજવાનું કેવળી નામ થયું ધી એન્ડ. એટલે ધીમે 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 આ બધો કચરો અંદરથી નીકળી રહ્યો છે. બસ એક એક કડી એટલી બધી જોરદાર લખી છે કવિરાજે, દેહાદિથી ભિન્ન છું. કેવા છે આપણે? દેહ આદિથી આપણે ભિન્ન છે. અન્વય ગુણો અભય. અન્વય ગુણ કોને કહીશું? બધું નથી બધું સાંભળ્યું માયાબેન? તમારો માયા ચડી બેઠી જ ખાલી ખાલી થોડી થોડી વચ્ચે ગમત કરી. હા, અન્વય ગુણો એટલે પોતાના ગુણો. આપણે બોલીએ છીએ ને હું અરૂપી છું, હું અમૂર્ત છું, એ બધા અન્વય ગુણો. આત્માની સાથે રહેનારા ગુણોને અન્વય ગુણ કહેવામાં આવે છે. ને બે વસ્તુ ભેગી થવાને કારણે, નજીક આવવાને કારણે જે ગુણ ઉત્પન્ન થાય છે એને ભગવાને વ્યતિરેક ગુણ કયા કયા કયા? ક્રોધ, માન, માયા, લોભ. આત્માને અધાત્મા નજીક આવવાને કારણે ક્રોધ, માન, માયા, લોભ વ્યતિરેક ગુણો ઊભા થઈ ગયા. અને બેને છૂટા પાડવામાં આવે એટલે વ્યતિરેક ગુણો ખલાસ થઈ જાય. હવે અન્વય ગુણોની સાથે આપણે રહેવાનું છે. અન્વય ગુણ આપણા પોતાના છે. ગમે તે આવે, હું આ છું, હું આ છું, હું આ છું, ખ્યાલ આવે? એટલે વીડતે આપણા પોતાના ગુણોની સાથે રહીએ તો આખો પરમાનંદ વર્તાય. ભગવાન પોતાનું સ્થાન ક્યારેય પણ છોડતા નહોતા. આપણે તો આપણું સ્થાન છોડીને પેલા સ્થાન ઉપર જવા જઈએ. જજો, બહુ મીઠું લાગે છે ને, એમાં હાથ નાખવા જઈએ છે. માટે કવિરાજે ગાયું પાછું, પરમા ક્યાંય ન હાથ ગલાય. બોલો, નહીં તર અંગે ઉપડશે લાય, મમ સમંદર કીચડ પેટાણ. વિશ્વ પ્રતિષ્ઠક માયા જાળ, વિશ્વ પ્રતિષ્ઠક માયા જાળ. ઊંડા ઉતરે હાલ હવાલ, ઊંડા ઉતરે હાલ હવાલ. ઉપર રહીને જગને જુહાર, ઉપર રહીને જગને જુહાર. ઉપર રહ્યા કોને કહેવાય? કે અંદર લાય બિલકુલ ના બળે ત્યારે ઉપર રહ્યા. અંદર ઉતરીએ તો લાય બળે, અંદર નહીં ઉતર, ઉપર જ ઉપલક વ્યવહાર હોય. સુપર ફ્લ્યુઅસ કયું? ઊંડો ઉતરવો તો પોતાની અંદર ઉતરવાનું, ને બહાર બધે સુપર ફ્લ્યુઅસ. જ્ઞાનીઓ આખે બહાર સુપર ફ્લ્યુઅસ જ હોય બધે, ને પોતાની અંદર બિલકુલ ઉતરેલા હોય. દાદા કહ્યા તો તમે પૂછો એટલે અમે બહાર આવીએ, બાકી અમે અમારા અંદર સ્વરૂપમાં જ હોઈએ. શેમાં હોઈએ? અમે અમારી એક મિનિટ પણ ના વગાડીએ. કહે છે શું કહે? એટલે જ્યારે જ્યારે આવા દ્વંદ્વ ગુણ ઉત્પન્ન થાય ત્યારે એ દ્વંદ્વો આપણા નથી. સારું ખોટું બધું એ તો થયા જ કરવાનું અંદર. એટલા માટે ગભરાઈ જવાનું નથી. માટે છેલ્લા દાદા બોલું, સિંહના સંતાનને શિયાળ શું કરી શકે? આ તો સિંહનું મોડું કૂતરું ચાટી જાય છે એવું થઈ ગયું છે. શું થાય છે? એવું બધું ઉલટી ગંગા ચાલે નહીં. ને હવે છે ને આપણો સિંહ મરેલો છે અંદર પાછો, મૂછો ઉડે છે એટલે આપણને બીક લાગે છે. આ જીવતો જીવતો છે, શું લાગે છે? એ તો પવન આ તો મૂછતો ઉડે ને બિચારાની, ભલે મરેલો હોય તો હોય, પણ મૂછ ઉડે એટલે આપણે ગભરાય. જીવતો છે, જીવતો ના મરી ગયેલો છે. એટલે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સ્થાપિત કરી દેવાનો, પરાક્રમ ભાવ ઉત્પન્ન થવો જોઈએ. એ જ્યારે આપણને ગાંઠે નહીં ત્યારે આવું થઈ જાય છે, આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે. એટલે નથી થતું, કશું નથી થતું. શું ને? કશું થાય એવું છે જ નહીં. તમે એનાથી ડરો તો પછી ચોંટશે તમને. શું થાય? ના ડરો તો કશું નહીં ચોંટે. દાદા કે અમે ચોંટાડે ચોંટે એવું રાખ્યું જ નથી. આત્માને અનાધિકારથી કોઈ વસ્તુ ચોંટી જ નથી. એટલા માટે તીર્થન કરો એ મોટો મોટો શબ્દ મૂક્યો, તંકોત્કીર્ણ. કયો શબ્દ મૂક્યો? હા, ગમે તેટલું આમથી આમ કરું તેલ પાણીને તોય પણ ભેગું નહીં થાય. શું કહ્યું?
આપણે પેલા કહું ભગવાન ભાઈ પેલો ગ્લાસ ની અંદર પેલા પાણી ભરતા હતા અને ઉપર ઘી ભરતા હતા ને ભાઈ ડિવેટ હરગાવતા હતા. આ જૈનો માં એવી રીતે હરગાવે, જોજો. એટલે નીચે પાણી જ હોય ને ઉપર ઘી ઉતરતું હોય, થોડું જ હોય. એટલે બે ગમે તેટલું કરો તો ભેગું ના થાય. એવી રીતે આત્મા ને અનાત્મા નજીક રહેવાથી, નજીક રહેતા હોવાથી પણ ક્યારેય ભેગા થયા નથી. ખાલી બિલીફ બદલાય છે. શું છે? રોંગ બિલીફ થઈ જાય છે, એને જ્ઞાની ખાલી રાઈટ બિલીફ કરી આપે છે, એટલો જ ફરક છે, બીજું કશું જ નથી. રાઈટ બિલીફ કરી એટલે ગાડું બરોબર ચાલ્યું. શું છે? જે ગાડું ઉલટી દિશામાં ચાલતું હતું ને પેલા, શું ગાડી આગળ ચાલતી હતી? પેલા તો ગાડી આપણે એવું ચાલતું હતું, અત્યારે હા બળદ ગાડી ની ગાડી આગળ ચાલતી ને બળદ પાછળ ચાલતો હતો. એવું બધું થઈ ગયેલું આપણે. શું થઈ ગયેલું? ઉલટું ચાલતું હતું. એમણે એક વખત મને પૂછ્યું, આ શું કે છે કે આપણું ગાડું આગળ ચાલે છે ને બળદ પાછળ ચાલે છે? એટલે જ્યારે આપણે આપણા સ્વભાવમાં રહીએ ત્યારે બળદ આગળ કહેવાય અને ગાડું પાછળ કહેવાય. જ્યારે આપણે આપણા સ્વભાવમાં ના રહીએ તો ગાલલું ગાલલી આગળ ચાલે. ગાલલી કેવો સુરતમાં તો ગાલલી આગળ ચાલે અને બળદ પાછળ ચાલે. કેવા? એટલે આવી રીતે ઉલટું સુલટું ચાલે બધું. શું થાય? અહંકાર ને દમ દીધો, અહંકાર ને દમ દીધો, હેઠો બેસી જા, હેઠો બેસી જા, કષાય ને ઉપવાસ વ્રત, કષાય ને ઉપવાસ વ્રત, સ્વરૂપ માસી જા, સ્વરૂપ માસી જા. આ તો કષાયો ને ઉપવાસ કરાવવાના છે. સર કરવાનું, આપણે ઉપવાસ નથી કરવાનો. આ બિચારા એને શું ભૂલ કરી છે તેને ઉપવાસ કરાય કરાય કરવાનું? દાદાએ પછી ઉપવાસની વ્યાખ્યા આપી, પોતાના સ્વરૂપમાં વાસ એનું નામ ઉપવાસ. શું કહ્યું? ઉપવાસની સાચી વ્યાખ્યા આપી. આ તો પાડાના વાગે પખાલીને ડામ દઈએ છે. શું થાય છે? ઉપવાસ કરાય છે બિચારા, દેહ શું ડગો કર્યો છે ઉપવાસ કરવાનો, ભૂખ્યો રાખવાનો. આ તો દાદા કે થોડું પેટ બેટ બગડી ગયું, અજીર્ણ થયું હોય તો એક દાડો ખાલી રાખવાનું. શું કહ્યું? ને ઉપવાસ કરવાથી શું થાય તો કે અંદર જાગૃતિ વધે. હવે તમારી પાસે દ્રષ્ટિ ના હોય એટલે જાગૃતિ ઉલટી જગ્યા ઉપર વપરાય. દાદા કહે કપડું ખેંચી ખેંચી ના આપે, જાગૃતિ વધી એનું પરિણામ. ઓછી બુદ્ધિવાળા, ઓછી બુદ્ધિનો વધારે બુદ્ધિવાળા લાભ ઉઠાવી લે. જાગૃતિ વધે એટલે શું કરે? જેની બુદ્ધિ ઓછી હોય એ પેલો વધારે બુદ્ધિવાળાનો લાભ ઉઠાવી લે. એટલે જાગૃતિ ખરેખર તો આ ઉપવાસ ક્યારે કરવાના હોય કે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી ઉપવાસ કરો તો એનું એક્ઝેક્ટ ફળ આવે. પોતાના સ્વરૂપમાં રહેવાનું મળે, સમય મળે, નહીં કે પેલો ખાવામાં સમય જતો રહે, બધો એમાં જતો રહે. શું છે? એટલે સમયનો સદુપયોગ બિલકુલ થઈ જાય એના માટે હોય છે. દાદા અમને પણ રવિવાર કરાવતા હતા, કોઈ ના કરે એવો વાર. શું છે? કોઈ કરે રવિવાર? તો આખો દાડો કશું ખાઈએ જ નહીં અમે, પાણી પણ નહીં, ખાવાનું પણ નહીં. પછી ઘણા બહુ મહાત્માની ઘેર સત્સંગ હોય ને, હવે રિયમ પટેલના જે ઘેર સત્સંગ હોય એટલે કે દાદા આપતો પુત્ર આજ્ઞા કરો ખાઈ લે કે છે. શું કે એમને તો એવું હોય ને ભાઈ ખાય આ લોકો મારી ઘરે આજે બહુ વખત પછી આ ખાય તો પછી દાદાને કે આજ્ઞા કરો ને દાદા, દાદા કે ખાઈ લો એટલે પાછું આપણે ખાવાનું થઈ જાય. ઉપવાસ ગયો. શું છે? જેટલું રહ્યું એટલું ઉપવાસ. શું છે? એટલે આ સ્વરૂપમાં વાસ, ઉપવાસ અને કષાયોને ઉપવાસ કરાવવાના, ક્રોધ માન માયાલોભ જે થાય છે એને ઉપવાસ કરવાના, એને ખાવાનું નહીં આપવાનું, આપણે એને ખાવાનું આપીએ. શું થાય છે? કરવા જેવો જ છે અને વડવા જેવી જ છે. ખોરાક આપી દઈએ, શું કરીએ? હા, એટલે પેલો એ વધે પાછો અંદર. શું થાય? કોઈ પણ અંદર કષાયને પોષણ આપો એટલે વધતો જાય, ઘટે નહીં. એનું રક્ષણ ના કરો તો જાય. આપણે ક્રોધ કરીએ ને ઉપરથી પાછું એનું રક્ષણ કરીએ એટલે ક્રોધ કે આ જગ્યા હારી છે, આપણે કહે છે આપણને હારી રીતે રાખે છે, ખવડાવે છે, પીવડાવે છે, તો રો નહીં. એટલે ક્રોધ કોઈનો જતો નથી, નીકળતો તરત જતો રહે. દાખલા તરીકે 3 વર્ષ સુધી ખોરાક ના અપાય, નહીં આપવાનો એને. શું કહે છે? અંદર કષાયોને કડવા હોય તો 3 વર્ષ સુધી એને ખોરાક ના આપો તે જતું રહે.
પણ આપણે ખોરાક આપ આપ કરીએ ને ખવડે 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 કાંઈ કરવા જેવો છે ને હવે ને કાં છોકરા સમજે નહીં એવા છે શું છે હા આપી દીધો ખોરાક બિચારા ક્રોધ કે આ જગ્યા આપણી હારી હે એટલે આવી રીતે એને ઉપવાસ કરાવવાના છે તો તમે સ્વરૂપ તમારું સીજ્યું કહેવાય આપણે સીજેલી શું કઈ વસ્તુ ખાઈએ બધી વસ્તુ સીજેલી જ ખાઈએ નહીં આપણે હમણાં તો આપણે ધારો કે ખીચડી મૂકી હોય ને ત્રણ સીટી વાગી ગઈ પછી આ પુરુષ લોકો કે ચાલો મને ખીચડી આપી દો તો તમે આપો શું કહો અરે બેહો થોડી વાર પાંચ મિનિટ સીજાવા દેવી પડે શું કહ્યું સીજાવું એટલે ખાવા યોગ્ય વસ્તુ થઈ નીકળ પેલી પાણી પોચી થઈ જાય શું થઈ જાય એવી થાય ને પાણી ને પેલો ભાત બે હાથે આવી જાય શું થઈ જાય ને સીજાઈ હોય તો પાણીને ગાયબ થઈ જાય ને ખાલી ખીચડી દે ને એનો સ્વાદ એનું ખાવાનું બધું બહુ મજા આવે એટલે અમને સીજાવા દેવું પડે એટલે કે આપણું સ્વરૂપ સીજાયું ક્યારે કહેવાય કે આ કોઈ પણ સંજોગો એવા આવે આગા પાછા થવા વાળા કોઈ કરવા વાળા આવે તો અંદર આગું પાછું ના થાય ત્યારે આપણે સીજાઈ ગયા કહેવાય સ્વરૂપમાં સ્થિર થયા કહેવાય સીજાઈ ગયા કહેવાય સમજાય છે એટલે તો એક એક કડી આ તો બધું છે કેટલા સત્સંગો થઈ જાય ઉપર બાપરે પ્રાકૃત સર્વે ચડ ઉતર પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા તેનો હું દ્રષ્ટા અગુરુ લઘુ સ્વભાવથી અગુરુ લઘુ સ્વભાવથી કેવળ જ્ઞાતા હું કેવળ જ્ઞાતા પ્રાકૃતમાં તો બધું ચડ ઉતર ચડ ઉતર વાળું જ રહેવાનું શું છે પણ દાદા આપણે અગુરુ લઘુ સ્વભાવ વાળા બનાવ્યા છે કેવા બોલાય છે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું નહીં બોલાવતા એટલે કે આ બધી વસ્તુઓ પ્રાકૃત ભાવો બધા ચડ ઉતર વાળા હોય પણ આપણે અગુરુ લઘુ સ્વભાવ વાળા છે કેવા છે ચડ ઉતર વાળા થવા થઈ એવા નથી આપણે એટલા બધી એટલા સરસ બધા ગુણો દાદાએ મૂક્યા છે જે આત્માના એટલા મસ્ત છે એક એક ગુણને તમે એ બધા પકડો ને જ્યારે વસ્તુ બનતી હોય ત્યારે તો એક્ઝેક્ટલી તમને સમાધિ રહેવી છે ગયા ગમે તેવા પ્રસંગો આવે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેવી છે સમાધિ જાય એવી નથી ખુલ્લી આંખની સમાધિ આપણને આપેલી છે કેવી ખુલ્લી આંખની બંધ આંખનીમાં તો પેલો હુઈ ગયો કોને ખબર પડે શું છે આ તો ખુલ્લી આંખની ગમે તે અપમાન કરવા આવ્યો હોય બોલવા આવ્યો હોય છતાં પણ અંદર એનો બિલકુલ દોષ ના દેખાય નિર્દોષ દેખાય ત્યારે સમાધિ આય આપણે સમાધિમાં જેવું કહેવાય એવું તો કોઈ બોલે તો આ બને નહીં પેલાનું હે એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે દાદાને પણ એવા બધા મળેલા શું છે એક મહારાજ પાસે ગયેલા દાદા જૈનના બહુ મોટા આચાર્ય હતા એમની પાસે ગયેલા જેને ગચ્છાધિપતિ કહેવાય શું કહેવાય આચાર્યોના પણ ઉપરી હોય આખા સંઘાડામાં એક જ ગચ્છાધિપતિ હોય ખાલી શું હોય એવા દાદાને ભેગા થાય એક વાર દાદાને લઈ જવામાં આવ્યા દાદા તો દાદાને આપણે લઈ જવાના ના હોય પણ લઈ જવામાં આવ્યા હતા એટલે મહારાજે પહેલાં જ શરૂ કર્યું બોમ્બાટ બોમ્બ નાખ્યો પહેલો જ શું નાખ્યો બોમ્બ દુનિયાના કહેવાતા દાદા ભગવાન આયા છે શું કહ્યું જે પૂછવું હોય પૂછી લો શું કહ્યું હા એ ગચ્છાધિપતિ એમ નાખે ના દાદા થોડા નાખવા દાદા તો બોમ્બ હાથમાં જ લે ફૂટવા જ ના દે શું ના કરે પિક્ચરમાં બધા બોમ્બ સીધો આવે તો જાળી લેજે તો દુનિયા તા કહેવાતા દાદા ભગવાન આવેલા છે જે પૂછવું એ પૂછી લો પછી બીજો શબ્દ દુનિયાને ઠગવાની રીત છોડી દેવો શું કહે છે કઈ ભાષા યા છોડી દો સૌરાષ્ટ્ર ભાષા દુનિયાને ઠગવાની રીત છોડી દો પછી દાદા ભગવાને શું કહ્યું જવાબ આપ્યો કે તમને તમારા જ્ઞાનમાં દેખાતું હશે કે અમે દુનિયાને ઠગીએ છીએ તો અમે છોડી દઈશું શું કહ્યું તમારા જ્ઞાનમાં દેખાતું હશે કે અમે દુનિયાને ઠગીએ છીએ તો અમે છોડી દઈશું પછી દાદા ત્રીજો શબ્દ અમે નિરંતર અમારા આત્મામાં રહીએ છીએ શું કહ્યું
તો એમણે શું શબ્દ વાપર્યો? ભયંકર શબ્દ. ગધા ભી અપની મસ્તી મેં મસ્ત હી રહેતા હૈ. શું કહ્યું? આવા બધી વસ્તુ આવે ત્યારે આપણને જોવાનું મળે કે જ્ઞાનીઓ કેવી રીતે રહે છે. એટલે સજીવન વગર આ વસ્તુ જોવા ક્યારેય મળતી નથી. માટે શ્રીમદ રાજચંદ્ર વારંવાર કહ્યું, પણ હવે મમ્મી સાંભળતા નથી ને, એક સત્પુરુષે શોધી લેજે, બીજી મગજમારી ના કરીશ. કે શું કહ્યું શ્રીમદ રાજચંદ્રએ? પણ આપણે કોઈ શોધવા નીકળ્યું દાદા કે અત્યાર સુધી સાંભળીને બોલતા નથી રહ્યા કે આ મહત્વવાળાને જ આપણે સમજીને બેસી ગયા? શ્રીમદ રાજચંદ્ર આમ ફોટો હોય છે ને, કાવસર મુદ્રામાં હોય છે. એમણે એમણે બોલ્યા માટે પાછળ કોઈ આવવા જોઈએ. શું કહ્યું? જ્ઞાનીઓનું એક પણ વાક્ય એવું ના હોય. એમણે કહ્યું કે શોધવાનું, એટલે આવવાના હોય તો જ એમણે કહ્યું શોધવાનું. નીકળ શોધવાનું કે જ નહીં કોઈ દાડો. એટલે જ્યાં સુધી એવા એવા પુરુષ મળતા નથી ત્યાં સુધી ઠેકાણું ના પડે. ઠેકાણું પડવું બહુ મુશ્કેલ છે, ને આ કાળમાં તો ઠેકાણું પડે જ નહીં. એટલે પ્રાકૃત તો આખું ચડ ઉતરવાનું જ હોય. કેવું હોય? અંદર ચડ ઉતર થયા જ કરે. તાવ ચડ ઉતર થાય છે ને, એ રીતે પ્રાકૃતિક સ્થિતિ જેવી ચડ ઉતરવાની હોય. પણ આપણે એને દ્રષ્ટા થઈ જવાનું. શું થઈ જવાનું? દ્રષ્ટા થયા કોને કહેવાય? કે આ કોઈ પણ જાતનું અંદરથી સ્પંદન ઊભું ના થાય ત્યારે. શું કહ્યું? સ્પંદન એટલે ખ્યાલ આવે? શું આવે કિશોરભાઈ? સ્પંદન એટલે શું? એ તો પછીની વાત છે. પહેલા છે ને, પેલો ફટાકડો ફોડતા હતા ને, એની પેલી મૂછ હરગાવતા, શું કે પલીતો, એ હરગત આમામ થઈને જલ્લા ભડાકો થાય થાય ખરે. એટલે અંદર પહેલા કોઈના માટે અંદર સ્પંદન ઊભું થાય. આમ છે, આવા છે, તેવા છે, પછી બહાર વાણીમાં આવે. શું આવે? પહેલા અંદર બરોબર ચાલે સ્પંદન રૂપે. એટલે અંદરના પહેલા સ્પંદન બંધ થઈ જવા જોઈએ. જ્ઞાનીઓ માટે ગમે તેવું બોલે છતાં પણ અંદરથી એક પણ સ્પંદન ઊભું ના થાય. આ બધા જે સ્પંદનો ઊભા થાય છે એટલે માણસોના મોઢા બગડી જાય છે. શું કહ્યું? આપણે અંદર ના બોલીએ પણ અંદર જે સ્પંદન ઊભું થાય છે ને, એનાથી માણસને તરત જ પહોંચી જાય છે. જેથી આપણે અહીંથી નેટમાં કોઈ મેસેજ મોકલે કેવું પહોંચી જાય તરત જ? એ તો આ મેસેજ પણ તરત પહોંચી જાય છે વ્યક્તિને. શું થાય છે? ને એનું મોઢું બગડી જાય. એટલે સ્પંદન પહેલા અંદરથી બંધ થવા જોઈએ, પછી અંદર અધ્યવસાય થાય, આત્મા એને જોઈ શકે, અધ્યવસાય ભમણ ઉભા થાય, પછી વિચારમાં પરિણામ પામે. એ અધ્યવસાયમાં આત્મા જ્યારે વિચરે ત્યારે એને વિચાર રૂપે કહેવામાં આવે છે, ત્યાં સુધી એને વિચાર નથી કહેવામાં આવતો. એટલે આ દ્રષ્ટા ને કેવળ જ્ઞાતા છું, આ અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. આ તો બધું ચડ ઉતર થયા જ કરે. ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. બોલાવે છે ને? ચાલો આગળ. પુદગલે શું શું કર્યું? પુદગલે શું શું કર્યું? દિવસે અતિક્રમીને, દિવસે અતિક્રમીને, દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી, દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી, જોઉં છું જાણીને, જોઉં છું જાણીને, બે માઇલી દરિયા ઉપર, બે માઇલી દરિયા ઉપર, સાંકડી એક પટ્ટી, સાંકડી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા, તે પટ્ટી પર ચાલતા, રહી તે જાગૃતિ, રહી તે જાગૃતિ, જોકો આવ્યું તો પડ્યો, જોકો આવ્યું તો પડ્યો, જગત વિચારો સ્ટોપ,
જગત વિચારો સ્ટોપ, એવી ખપે એક્ઝેટ ને, એવી ખપે એક્ઝેટ ને, સ્વરમણે સ્વયો પહેલા મોત પછી, જન્મ પહેલા મોત પછી, દુનિયા જો ચાલે, દુનિયા જો ચાલે, લખાને સડિયું બંધ કર, લખાને સડિયું બંધ કર, પડી જઈશ ઠાડે, પડી જઈશ ઠાડે. હંમેશા જે જે કર્મોના ઉદય આવે છે ને, એ દરેકને પૂરા થતા હોય છે. શું કહે? પૂરા થતા હોય છે, પણ વચ્ચે ડખોને સડી કરે છે એટલે નવું ચાર્જિંગ થાય છે. એટલે કે દખોને સડી બંધ કર તો બધું થાળે પડી જશે. શું થશે? હા, પછી મોહન ઠાળ નહીં ખાવો પડે. ઠાળ આવે ને, મોહન ઠાળ, એટલે આ ઠારે પડી જાય. એટલે કે દુનિયા ચાલતી જ રહેવાની. એટલે કે છે કે જે જે કર્મો આપણા આવે છે ને, એને શાસ્ત્રની પરિભાષામાં આશ્રવ શબ્દ વાપર્યો છે. આશ્રવ એટલે આવવું કર્મનું. શું કહ્યું? આશ્રવ એટલે કર્મનું આવવું. હા, આશ્રવ એ કર્મના આવ્યા પછી હું કરું છું, તે કરે છે, તેવો કરે છે, એ ભ્રાંતિના કારણે બંધ પડે છે. શું થાય છે? બંધ પડે છે. એટલે આશ્રવ થઈ રહ્યો છે, પણ દરેક જીવ માત્રને બંધ પૂર્વક નિદ્રા થઈ કહેવાય ને. શું કહેવાય? આશ્રવ થયો એટલે નિદ્રા, એટલે ખલાસ થવું. નિજરા થયા પછી હું કરું છું એવું ભાનને લીધે નવો બંધ પડે છે. ને આપણે શું થાય છે? હવે આ મહાત્માઓની નિર્જરા થઈ રહી છે, પણ હવે સંવરપૂર્વકની નિજરા થાય છે. કેવી? એટલે કે કર્મ બંધાય નહીં ને કર્મ પૂરું થઈ જાય છે ત્યાં. પેલા લોકોને બંધપૂર્વકની નિજરા, આપણે સંવરપૂર્વકની નિજરા. શબ્દ સાંભળે તો? એટલે કે આવી રીતે આખી નિર્જરા બંનેને હોય. જ્ઞાનીઓ અજ્ઞાનીઓ બંનેને નિર્જરા હોય, પણ પેલા લોકોની બંધપૂર્વકની નિર્જરા, આપણી સંવરપૂર્વકની નિર્જરા. ખ્યાલ આવ્યો બધાને? શું આવ્યો? એટલે નવું બંધાય નહીં ને જૂનું ખલાસ થાય. પેલા લોકોને નવું જૂનું આવ્યું ને પાછું નવું બંધાય. ખ્યાલ આવ્યો? આપણે નવું બંધાતું નથી હવે. સંવરપૂર્વકની નિર્જરા ખલાસ થઈ રહી છે આ બધી વસ્તુઓ. કરતા છે જે જાણે નહીં, કરતા છે જે જાણે નહીં, જાણે તે અકર્તા, જાણે તે અકર્તા, ઉદગલને જે પ્રકાશે છે, ઉદગલને જે પ્રકાશે છે, શુદ્ધાત્મા અપના, શુદ્ધાત્મા અપના, ઉપયોગ ખસવા દેવો નહીં, ઉપયોગ ખસવા દેવો નહીં, જા આત્મા જાગૃત, જા આત્મા જાગૃત, ઉપયોગે ઉપયોગથી, ઉપયોગે ઉપયોગથી, પરમાત્મા જ સ્વગ, પરમાત્મા જ સ્વગ, જે કાંઈ પણ બની રહ્યું, જે કાંઈ પણ બની રહ્યું, ઠાર્યું એ જ કરે, ઠાર્યું એ જ કરે, કોઈને દુઃખદાયક થતા, કોઈને દુઃખદાયક થતા, વિચાર કરી જે, વિચાર કરી જે. એટલે આપણી અંદર આખો દડો બને છે તો કરું, બરાબર ને લીનાબેન? બને છે ને, પણ આપણે એને ઠારીએ છે?
સાચી સમજણ આપીને જવા દઈએ છે કે પછી એમને એમ જવા દઈએ છે? બોલો, કરવી કહ્યું ઠાર્યું તો કરેક્ટ, ના ઠાર્યું તો કરેક્ટ નહીં. એટલે કે જે જે સંજોગ આવે છે આપણી અંદર એને બિલકુલ ન્યાય આપીને જવા દેવો પડે. પણ આપણે ન્યાય આપીને જવા નથી દેતા, એટલે સંજોગ કહે છે ત્યારે તમારે ગમે ત્યારે મને ન્યાય આપવો પડશે તો જ હું જઈશ. હઠીલા હરમાન જેવું છે. કેવું છે? હઠીલા હરમાન હોય છે આપણી બધા. આપણી હટ કાઢ્યા લે એવા હઠીલા હરમાન હો પાછા, એ હઠીલા ના હોય. આપણી બધી અંદરની હટ હોય ને, એ હટને કાઢી આપે એવા અનુમાન હોય. શું છે? એટલે આપણી અંદર જે જે વસ્તુ બને છે, જે બને છે એ બધો નિકાલ છે. શું છે? નિકાલ છે. પણ નિકાલ થયો ક્યારે કહેવાય? કે એને ઠારવું પડે, સાચી સમજણ આપી દેવી પડે એને કે આ તને જે કહે છે એ વ્યક્તિ કોણ છે? તો કે નિમિત્ત છે, તારું કર્મ બોલાવડાવે છે. એમ કરીને અંદર ઠરી ગયું, શાંત થઈ ગયું. એના માટે પછી સ્પંદનો ઊભા ના થયા તો સમજવાનું ઠરી ગયું છે અંદર. એ વસ્તુ કરેક્ટ કહેવાય. ખ્યાલ આવ્યો બધાને? શું આવ્યો? માયાબેન બોલતા નથી. શું આવ્યો? કેવી રીતે ઠારવાનું? પણ દાખલો, હે, કોઈ પણ સંજોગ આપણી ગમે તેવો આવવાનો કે નહીં આવવાનો, આપણને ગમતો કે ના ગમતો આવે કે નહીં. હવે ગમતો આવે તો આપણે ખુશ થઈએ છે ને. હવે એને પણ ઠારવો પડે. શું કરવો પડે? ગમતાને ઠારવો પડે કે આ તારું પુણ્ય છે ને, એટલે આવું તને લોકો બોલાવે છે. સમજી જાય ને હવે શાંતિથી? કે એમ કરીને પેલાને નિમિત્ત તરીકે દેખે અને આપણું પુણ્ય તરીકે દેખે, એટલે બંને વચ્ચેથી પુણ્ય હતું એ ઉડી ગયું આખું. શું થયું? અને આપણે ના ગમતો સંજોગ આવ્યો તારે નિમિત્ત છે, મારું કર્મ એની પાસે બોલાવડાવે છે, મારું કર્મ એની પાસે કરાવડાવે છે. નીકળે એને અડવાની પણ સત્તા નથી, કહેવાની પણ સત્તા નથી. દાદા કે હિસાબ સિવાય એક મચ્છર પણ તમને અડકી ના શકે. ઘણી વાર આપણે હોટલમાં રોકાય ને, ઇન્ડિયાની વાત હોય તો ના હોય, અહીંથી હોય છે નહીં કદાચ. હવે હું જે ભાઈ ફ્લોરિડામાં ગયેલો ને, લેક સિટીમાં, તો કે હવે લોકો મેક્સિકન લોકો આવે છે ને, માખણ લઈને આવે છે. કે શું કહ્યું? હા હા, ખ્યાલ આવે. એટલે ધીમે ધીમે આપણા લોકો જ બધા ઘૂસવા માંડે ને, પેલા બિચારા ઘૂસવા માંડે. શું થાય? પહેલા અહીં નહોતું. એટલે જ્યારે આપણે ઘણીવાર આપણે ઇન્ડિયામાં ગયા હોય તો હોટલમાં રોકાયા હોય છે, ત્યારે એક જણ કે મને તો આખી રાત બહુ મચ્છર કર્યા, ઊંઘ જ નહીં. પેલા કે મને તો એટલી સસું કે એકે મચ્છર કાઢ્યો નથી. જેને હિસાબ હોય એને પકડે. શું થાય? એના ઉપર સમજી લેવાનું આપણે કેટલા ડંખ માર્યા છે બધાને. શું છે? આ ડંખ માર્યા હોય કોઈ તમને ડંખ મારવા આવે નહીં. સમજી જજો, બહુ મારી ડંખ જોજો. એટલે આ બધું બને છે એ તમારા હિસાબને આધીન જ બને છે. એમાં કોઈની વકલ વચ્ચે દખલ અંદાજી નથી. શું કહ્યું? આ જગતમાં કોઈ પણ કાર્ય કોઈ પણ જીવે જાણી જોઈને કર્યું નથી. આ જગતમાં કોઈ પણ જીવ, કોઈ પણ જીવમાં બિલકુલ કિંચિત માત્ર પણ ડખો ડખલ કરી શકે એમ નથી. ડખો ડખલ લાગે છે એ આપણે ડખલ કરેલા ડખા કરેલાનું પરિણામ ડખલ આવેલું છે. શું બોલી ગયા? શું કહ્યું કિશોરભાઈ? અમારે છે ને, અમે કોલેજમાં ભણતા હતા ને, અમારા સીસીના પ્રોફેસર હતા, કોમર્શિયલ કોમ્યુનિકેશન. તો એને આખો પેરેગ્રાફ પૂરો થાય ત્યારે ફૂલ સ્ટોપ આવે. શું આવે? એટલે કે વાક્ય જોઈન્ટ 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 આયા કરે. શું એક વાક્યમાં આખો લેટર પૂરો થઈ જાય? શું થઈ જાય? હા, આપણે ટૂંકાણમાં સમજી લેવા. શું છે? જાડી ભાષામાં સમજી, બહુ ઝીણું માવું નહીં ઉતારવાનું. આ તો બધા જૈનો બધું બહુ ખાધું, પેલું લસણ ડુંગળી બટાકા નાખે એટલે બધું ઝીણુંમાં ઉતરે. આપણે તો બધા બધું ખાનારા બધા. શું છે? કાંડો બટાકા લહણ બહણ બધું ખાનારા આપણે તો. એટલે આપણે બધું જાડું જાડું કાંટવાનું. શું કરવાનું? બહુ ઝીણું નહીં કાંટવાનું. અમને ગામમાં કે સીધા સીધા બટાકા લહણ ખાઈ લો ને, કે કોઈક ડાડો તો ખાવ કે લહણ. એટલે આપણે પૂર્વે છે ને એવું બનેલું હોય આપણે, એના ભડકા એના ભડકારા વાગે. શું વાગે? મને પણ એવું થાય ઘણી વખત, હું પાણીમાં જોઉં તો મને પણ બીક લાગે ઘણી વાર.
ઘણા કોઈના લગ્નમાં ગયો હોય ને, એટલે છોકરી વિદાય થતી હોય તો મને આંખમાંથી આંસુ આવે. બોલ, ખરેખર આપણે બધું જોવાનું. વાત પહેલાના બધા પડઘા છે. શું છે? પહેલા એવું આકાર બની ગયું હોય ને, એના બધા પડઘા રહી ગયા હોય, એટલે આપણને એવું દેખાય. એટલે એનાથી કશું બીવાનું નહીં કોઈ વસ્તુનું. પાછલા કર્મ એ જ કહું છું, પડઘા એના પાછળના. એટલે કોઈ વસ્તુ આ બધી પૂતગલ જ છે, જે દેખાય. ત્યારે આપણે બોલવાનું, હું શુદ્ધાત્મા છું બોલવાનું. શું કરવાનું? શુદ્ધાત્મા છું બોલી એટલે બધા જ નાસી જાય. શુદ્ધાત્મા બોલ્યા એટલે કોઈ પણ વસ્તુ ઊભી ના રહે, સમજી જજો. એટલી બધી તાકાત મારી આત્માની અનંત શક્તિઓ છે, અનંત સુખ છે, અનંત દર્શન છે. પણ આપણે દાદા એટલે 25-25 વાર દાદા બોલાવે, જ્ઞાન વખતે હું અનંત શક્તિ વાળો છું. શું બોલાવે છે? મોક્ષ છે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. પછી હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. જરા હું આવે તો બોલવાનું જોરથી, જરા હે બાથરૂમમાં લઈ જઈને શું કહેવાનું? હા, અને કોઈ ના આવે તો પછી ઘરમાં બોલવાનું. એટલે જે બને છે એને ઠારવું પડે અંદર, સમજી ગયા? તો આપણું જ્ઞાનના કરેક્ટ ઉપયોગ આપણે કરી રહ્યા છે. એને ન્યાય આપવો પડે, જે ઊભું થયું એને બતાવવું પડે કે આ શું છે શું નથી, તો આપણું અંદર ઠરી જાય. પછી તો એ ભગવાનની ભાષામાં કરેક્ટ. ના પણ એ આપણે અઘરી બોલીએ ને તો અઘરી થઈ જાય. આપણે કે રહેવું જોઈએ એવું. શું છે? આપણે આ પ્રાપ્ત મન વચન ગાથી બોલીએ જ છીએ ને, છતાં દુઃખ નથી થતું બીજાને. પણ આપણે બોલીએ એટલે બહુ થઈ ગયું. આપણે શું થયું? એ ધીમે ધીમે વણાતું જાય આપણી જિંદગીમાં. શું થાય? એટલે દાદા કે સરખું બોલજો. શું કહ્યું? હવે અવળું નહીં બોલવાનું, કામ આથી નથી થતું. આત્મા અનંત શક્તિ વાળો, શું ના થઈ શકે? ચાહે સો કરી શકે. શું કહ્યું? એટલા માટે કોઈ વસ્તુથી અંદર ડરવાનું નથી. આપણે કોઈને પજવ્યા નથી, હેરાન નથી કર્યા, તો કોઈ આપણને પજવનાર નથી, કોઈ આપણને હેરાન કરનાર જ નથી. સમજી જજો, હેરાન કરે છે, હેરાન ગતિ કરનારા એટલે જ આવે છે આપણે. નહીં કોઈ આવે જ નહીં, કોઈની તાકાત નથી કોઈ આવી શકે. દાદા કહે છે 1000 રૂમોથી સાપ ભરેલો હોય ને, પણ જ્ઞાની ત્યાંથી નીકળે ને તો બધા સાપ આઘા પાછા થઈ જાય. શું થાય? કારણ કે અહિંસક વ્યક્તિ આયા. કોણ આયા? એટલે પેલા હિંસક વાળા બાજુમાં જતા રહે બધા, ઊંચા ઊંચા ઉલટા સુલટા થઈ જાય, પણ એમને રસ્તો કરી આપે. સિલવાન નિશાની, સિલવાન કહેવાય ને. શું કહેવાય? સિલવાન. અંદર આખું સીલ ઉભું થયેલું હોય, કોઈને દુઃખ નહીં આપવાની ભાવનાથી આખું સીલ ઉત્પન્ન થાય. શું થાય? હા, સીલ એટલે આખું ચારિત્ર ઉભું થાય. શું થાય? ચારિત્ર જબરજસ્ત થાય. ચારિત્રવાન પુરુષોને જોતા જ ફેરફાર થઈ જાય, એને બોલવાની જરૂર પણ ના પડે. ખ્યાલ આવે? તીર્થંકર ભગવાનો હોય છે, એમને કશું બોલવાનું નથી હોતું. એટલે કહે સિમંદર સ્વામીના દર્શનથી કલ્યાણ થઈ જશે, એવું ચારિત્ર ઉત્પન્ન થયેલું. કેવળ ચારિત્ર આપણે માગીએ છીએ ને અવાર પ્રાતવિધિમાં છેલ્લું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. એટલે કે જેટલું દર્શન ક્લિયર થાય, જેટલું દર્શન આપણું ક્લિયર થતું જાય, એટલું ચારિત્ર તમારું ઉત્પન્ન થતું જાય. દર્શન ક્લિયર થવું જોઈએ. શું દર્શન ક્લિયર થવું જોઈએ? શું દર્શન ક્લિયર શું થવું જોઈએ? બોલો ને યાર, તમે કેમ બોલતા? દર્શન એ ક્લિયર થવું જોઈએ કે પારસભાઈ બોલનાર જ નથી, એ દર્શન ક્લિયર. અને પારસભાઈ બોલનાર છે, દર્શન ક્લિયર ના કહેવાય. કારણ કે એમની ટેપ રેકોર્ડર વાગે છે. શું વાગે છે? ટેપ રેકોર્ડ. આપણે જે કહે છે એને ટેપ રેકોર્ડ જ વાગે છે ને. દાદા કહેતા અમારી ટેપ રેકોર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકોર્ડ. આ શબ્દ વર્લ્ડમાં પહેલી વખત નીકળ્યો છે દાદાની ભગવાનની મુખેથી, કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. આ ટેપ રેકોર્ડ ના તો બીજી કોઈ ટેપ રેકોર્ડ ના બને. શું કહ્યું? હા. ને પાછો સંબંધ કેવો? તો કહે છે કે હું વક્તા છું. શું કહ્યું? બોલનારને વક્તા. તમે શ્રોતા છો. અને અંદર દાદા ભગવાન છે, જ્ઞાતા દ્રષ્ટા છે. અમારા હવે ત્યાં ત્રણ સંબંધ સ્થાપિત થાય છે. શું કહ્યું? ત્રણ સંબંધ, શ્રોતા, વક્તા અને જ્ઞાતા દ્રષ્ટા. એટલે અંદર ઠારતા જવાનું હોય. જ્યારે જ્યારે સંજોગ આવે ત્યારે અંદર સાચી સમજણ આપીને ઠારવાનું કે આપણું નથી એ જ જતું રહે છે, આપણું હોય કોદા જાય જ નહીં.
આપણું ના હોય જાય ને, હે આ શરીર જતું રહે ના જતું રહે, ને શરીર સાથે રિલેશન હોય એ પણ જતા રહે ને, એનો સમય હોય એટલો સમય જ રહે. દાદા કે અમારે છોકરા છોકરી જન્મી હતી તેનો સમય પૂરો થયો, અઠવાડિયામાં જતા રહ્યા બે, શું થયું, મહેમાન આવ્યા હતા મહેમાન ગયા. આપણે વાક્ય તો વાપરો, ખાલી બોલીને તો વાપરો, દાદા તો અનુભવ થશે. આપણે કોઈ તો વાક્ય તો સારા ને એટલે તિજોરી મૂકી દેવાના ને, શું કરવાના, વાક્ય વાપરવાના. જ્ઞાની પુરુષ એક એક આપણને મળ્યા છે, તો આ કેટલી મહેનત કરીને અને અનંત કાળથી મહેનત કાઢીને દાદાએ આ બધી વસ્તુને શોધખોળ કરી છે, એક એક વસ્તુની, કે તમને હવે કોઈ પણ પ્રકારનું અંદર એવા સ્પંદન ઊભા ના થાય એવું દાદાએ શોધખોળ કરી છે બધી. બોલો, હવે આટલી બધી શોધખોળ કર્યા પછી ના વાપરીએ તો શું કરવાનું, હે? અને જો શોધખોળ કરી છે ને આપણે વાપરીએ તો દાદા ખુશ થઈ જાય આપણા ઉપર, ખ્યાલ આવે. જ્ઞાનીને બીજું કશું જોઈતું નથી તમારી પાસેથી, ફક્ત એમના કયા મુજબ ચાલો, એમના કયા મુજબ એટલે આજ્ઞા મુજબ, બીજું કશું નહીં. એ એમના જ તમે આમ કરો ને તેમ કરો એવું બધું ના કે, પણ એમની આજ્ઞા, ખ્યાલ આવે, આજ્ઞા મુજબ ચાલો એટલે મુક્તિ વર્તાય, મોક્ષ થઈ જાય. જે કાંઈ પણ બની રહ્યું, જે કાંઈ પણ બની રહ્યું, ઠાર્યું એ જ કરે, ઠાર્યું એ જ કરે, કોઈને દુઃખદાયક થતા, કોઈને દુઃખદાયક થતા, વિચાર કરી જય, વિચાર કરી જય, ઉદગલ ના સંયોગ પર, ઉદગલ ના સંયોગ પર, કાબુ નથી કોઈનો, કાબુ નથી કોઈનો, વ્યવસ્થિત શક્તિ ઉપર, વ્યવસ્થિત શક્તિ ઉપર, બન તું અંદર જો, 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 બન તું અંદર જો. ચાલો કેશવાનંદ, નિર્દોષ જોવાનું ને દેવદોષ દેખાવું એમાં શું ફરક છે? બસ બોલ, જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાને આત્માના જે અનંત ગુણોનું વર્ણન કર્યું એમાં સૌથી મોટામાં મોટો ગુણ જુઓ અને જાણવાનું કહ્યું. તે જુઓ અને જાણવું બહુ મોટામાં મોટો આત્માનો ગુણ છે. તેનો દાખલો આપું, મારા મોટાભાઈ બાપુજી સાથે જ્યારે બિઝનેસમાં બેસે ને તો બાપુજી એમને કંઈ બી કહે એમને તો એનાથી સહન ના થાય, એટલે તરત જ એનું મોડું બેસી જાય.
અને એને અસર થઈ જાય. પણ આ વિજ્ઞાન મળ્યા પછી અસર થવું એટલે સમથિંગ ઇઝ રોંગ, કઈ તો ગડબડ છે. તો દાદા ભગવાને બહુ સરળતાથી કહ્યું અને સહજતાથી કહ્યું કે તું જુએ છે ખરો પણ જાણતો નથી. શું કહ્યું? પણ તું જાણતો નથી. તું જુએ છે તો ખરો કે સામાવાળાએ આ તને કહ્યું કે અપમાન કર્યું, પણ તું જાણતો નથી કે કોનું અપમાન થયું. એ જો તું જાણે ત્યારે તરત જ તને એ અસર જ નહીં થશે, તને ખબર પડી જશે કે આત્માને કોઈ કશું કહેતું નથી, આત્માને તો કોઈ ઇન્સલ્ટ કરતું નથી. ખ્યાલ આવ્યો કે જે આમાં આટલું જ ફરક છે કે તમે જુઓ છો ખરા પણ એમને જાણતા નથી. જે વખતે જાણશો એટલે તમને તદ્દન જુદાપણું આવી જશે અને બિલકુલ અસર નહીં થશે. આ વિજ્ઞાનનું સ્વરૂપ છે. એ દાદા કહેતા હતા કે આ જે ચાર બહુ મોટામાં મોટો ગુણ છે આત્માના, હું અનંત જ્ઞાન વાળો છું. એ દાદા કહેતા હતા ચાર ગુણો જે આત્માના મેજર ગુણો છે, જો એ તમને પકડમાં આવી જાય ને તો તમને નિરંતર જુદાપણું રહેશે, નિરંતર જાગૃતિ રહેશે. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું અને હું અનંત સુખનું ધામ છું. હવે આ ચારે ચાર તમે વિચાર કરો એમાં દાદા કેટલી ડેપ્થ આપેલી છે. ધ્યાનમાં તમને મૂંઝવણ પડતી હોય, કંઈ સમજાતું ના હોય તો દાદા કે 100 વખત બોલો, ત્યાં પહાડ પર બહાર ઘરે બૂમાબૂમ થતી હોય તો બહાર જઈને બોલો જ્યાં સુધી, અને જેટલા વખત તમે બોલશો ને એટલા બધા આવરણ તૂટતા જશે. જ્યારે બી તમને ફ્રી ટાઈમ હોય ત્યારે તમે બોલો હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું. તમે જોશો અંદર તમારા એક એક પર્યાવ ખુલતા જશે. હમણાં જે રીતે વાત કરી કે આવું કેમ થાય છે, તકલીફ કેમ આવે છે, ડર કેમ લાગે છે, અંતરાયો કેમ આવે છે, તે આપણે ગયા ભાવમાં જાણે અજાણે બધા જે જે વસ્તુ કરેલી છે એ જ સામે આવે છે, નવી નથી આવતી. આ ભાવમાં તો આપણે બહુ સારી રીતે વર્તન કરીએ છીએ, દાદાનું જ્ઞાન અપ્લાય કરીએ છીએ, આજ્ઞામાં રહીએ છીએ, તેમ છતાં પાછલા એવા ભારે હિસાબો હોય છે તે આવે છે. તો દાદા એ બધા હિસાબોને પૂરા કરવા માટે આ વિધિ આપેલી છે. કેમ બોલતા હતા કે આ દિવસમાં કોઈ પણ હાલતમાં ચરણ વિધિ કરવી જોઈએ, કારણ કે ચરણ વિધિ તમે કરો ને તો આખા આત્માના બધા ગુણ આવી જાય, આખી અંદર બેટરી ચાર્જ થઈ જાય. તમારે જે એક એક પ્રશ્ન ઊભું ના થાય એવી ચરણ વિધિ આપેલી છે. એમાં છે શું? આખું તમારા આત્માના અનંત ગુણોનું વર્ણન કરેલું છે. તમારે કેવી રીતે છૂટવું રહેવાય, છૂટાપણામાં રહેવાય એની બધી ડેપ્થમાં એક્સપ્લેનેશન આપેલી છે. એટલે તમે એવા જેવા બી જ્યારે બી સંજોગ આવી જાય, તમને લાગે કે ભાઈ આ રીતે બહુ તકલીફ આવી રહી છે, કોઈની અંતરાયો આવી રહ્યા છે, આત્મા તરફ અમારે જવું છે પણ એ સંજોગો અમને કન્વિનિયન્ટ થતા નથી, તો 100 વખત બોલો હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત. વિઘ્નો કેટલા હોય છે સંસારમાં? છોકરીના લગ્ન ના થાય મોટું વિઘ્ન, ધંધો ચાલતું હોય ને ઠપ થઈ જાય તો વિઘ્ન, મોટલ ચાલતી હોય અચાનક બંધ થઈ જાય તો વિઘ્ન, ભાર વગરના વિઘ્ન. એટલે કલ્પનામાં ના આવે, કારણ કે આપણે જે કંઈ પણ આવે છે આપણી પાસે, આપણે દીધેલું એ જ રિટર્ન વિથ થેન્ક્સ છે. તમે જે આપેલું છે એ જ પાછું આવે છે, નવું કશું આવતું નથી. એટલે દાદા પછી ફરી હથિયાર આપ્યું, વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું, બોલો 100 વખત વિઘ્નો બધા દૂર થઈ જશે. ક્યાં મોહ ચડે, મોલમાં જઈએ ત્યાં મોહ ચડતું હોય, કઈ ને કઈ વસ્તુમાં મોહ ચડતું હોય, ત્યારે આપણે મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. હવે આત્માને કયું મોહની જરૂર છે બોલો? કશી જરૂર છે? કેટલું અનંત સુખનું ધામ છે આત્મા. એટલે આપણે જે જે જગ્યાએ મોહમાં પડી જતા હોઈએ, કઈ પણ જગ્યાએ આપણે પોતાનું સ્વરૂપ ભૂલી જતા હોઈએ અને આ બધી સંસારની બધી વાતોમાં ઇન્વોલ્વ થઈ જતા હોઈએ, ડિઝોલ્વ થઈ જતા હોઈએ, ધંધામાં જઈએ તો ધંધામાં ડિઝોલ્વ થઈ જઈએ, તો મોહિની અનેક પ્રકારની, આ બધી સંસારની બધી મોહિની અનેક પ્રકારની છે, તેની સામે હું અનંત સુખનું ધામ છું, એવું મારો સ્વરૂપ છે. એ સ્વરૂપમાં આપણે લાવવા માટે આ શા માટે કરવું પડે છે? કારણ કે અનાદિનો અધ્યાસ જુદો છે. અનાદિનો અધ્યાસ શું છે? સંસારમાં બહુ મજા છે, હોટલ બહુ સરસ ચાલે, ધંધો બહુ સરસ ચાલે, તો પછી એકદમ એલિવેશનમાં આવી જાય.
અને કંઈ નુકસાન થઈ જાય તો ડિપ્રેશનમાં આવી જાય, એટલે કેટલી બધી તકલીફો છે. પછી હવે કેવી રીતે જઈશું, શું કરીશું, હવે તો કેવી રીતે ઘર ચાલશે, કેટલા બધા ટેન્શન આવી જાય છે. એટલે વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત સુખનું ધામ, કારણ પોતાનું સ્વરૂપ સુખ છે, સુખ અનંત સુખનું ધામ છે પોતાનું સ્વરૂપ. પણ આપણે ઓળખાણ નથી પડતી, આપણે એવું લાગે છે કે અહીંયા બધા સુખ છે સંસારમાં. આપણી દ્રષ્ટિ ક્યાં છે કે ભાઈ આવું કરવાથી સુખ થશે, આવી રીતે બંગલો મળશે તો સુખ થશે, આવી ગાડીઓ મળશે તો સુખ થશે, છોકરો આપણા કયા પ્રમાણે ચાલશે તો સુખ થશે, એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. પણ પોતાના અંદર કોઈ દિવસે જોયું જ નથી કે અનંત સુખનું ધામ તો અંદર છે આપણી પાસે. કેવું સુખ આપ્યું છે કે એક વખત આવ્યા પછી જતું નથી, સંસારના દરેક સુખો આવીને જતા રહેશે. થોડા વખત માટે રહેશે, વર્ષ માટે રહેશે, 5 વર્ષ માટે રહેશે, બહુ સુંદર ચાલતું હશે તો એક દિવસ શરીરમાં તકલીફ આવીને પડશે, તો એ દુઃખ આવી ગયું. જ્યાં ને ત્યાં તમે કેલ્ક્યુલેશન કરો, દાદા ભગવાન દરેક વખતે એવું પૃથ્થકરણ કરાવતા હતા કે તમને ક્યાં ક્યાં સુખ લાગે છે સંસારમાં, કે દાદા મારા છોકરા બહુ વ્યવસ્થિત રીતે પરણી જાય, ધંધા પર લાગી જાય, બહુ થઈ ગયું દાદા. આમ કરતા કરતા પછી છેવટે કઈ બી લિસ્ટ ખલાસ થઈ જાય તો બી કે આ મારો બંગલો થોડો તૈયાર થઈ જાય ને તો છોકરાઓને આપીને પછી હું જઉં અહીંયાથી ગંગા સ્નાન કરીને આવું, એ થઈ જાય તો ફરી પછી શરીરમાં તકલીફ આવી જાય. પછી દાદા પાસે, દાદા વિધિ કરીને આપો ને, મારી તબિયત બહુ ખલાસ થઈ ગઈ છે દાદા, વિધિ થતી કશું થતું જ નથી. એટલે ચારે બાજુથી માંગ માંગ જ કર્યું છે આખો દિવસ આમ હાથ પકડીને. દાદા કે જ્યાં સુધી તમારું ચિત્ત આ પૂતગલમાં છે ને કે આમાંથી સુખ આવે છે, આમ થશે તો સુખ આવશે, ત્યાં સુધી આત્માનું સુખ ટચ થશે નહીં. જે દિવસે ખબર પડશે ને કે આ આ જે સુખો છે બધા સંસારના ટેમ્પરરી છે, ત્યારે તમને આત્માના સુખની તમને ખોજ થશે. એટલે ઘણી વખતે તો એક શેઠ આવેલા દાદા ભગવાન પાસે, આપણે જેવી રીતે અહીંયા દાદા પાસે બધાને લઈને આવીએ ને, તો આપણે દાદાને મળ્યા પછી કેટલું બધું સુખ વર્તાય છે. વાઇફ ઇન્સલ્ટ કરે, દાદા એક દાખલો આપતા હતા કે અમારી હવે દશા કેવી હોય, કોઈ અમને ગાળો ભાંડે, કોઈ અમારી ઇન્સલ્ટ કરે, કોઈ અમને જેલમાં પૂરી નાખે, તોય અમને એમ પટેલથી છૂટા રહી શકીએ છીએ એવું વિજ્ઞાન મને પ્રાપ્ત થયું છે. અને એ જ વિજ્ઞાન મેં તમને આપેલું છે, 1% પણ આગું પાછું નહીં. હવે તમારે શું કરવાનું છે, તમારે પુરુષાર્થ કરવાનો છે, પરાક્રમ કરવાનો છે. નવીન આનંદજી બતાવી ને વાત કે પુરુષાર્થ અને પરાક્રમ, હવે અમારી પાસે એક જ વસ્તુ, એક જ હથિયાર રહેલા કે જેવા જેવા સંજોગ આવે છે તે વખતે પુરુષાર્થ, અને બિલકુલ આપણા હાથથી બહાર નીકળતા હોય અને આપણે પહોંચી નહીં શકતા હોઈએ ત્યાં પરાક્રમ કરવું પડે. આપણે જેમ તેમ કરીને બી આ વિજ્ઞાનમાં હાજર થવાનું છે, જ્ઞાનમાં હાજર થવાનું છે, જેથી કરીને અમારું સુખ જાય નહીં. દાદા કહે ને કે અમે તમને કેવું સુખ આપેલું છે કે એક વખત પ્રાપ્ત થયા પછી જતું નથી, ઠેઠ જ્યાં સુધી મોક્ષ નહીં થાય ત્યાં સુધી સુખ જવાનું નથી તમારે, એની મેં ટચ કરાવેલી છે. એટલે હવે જે સંસારમાં જે બધા સંયોગો આવે છે એને બધી આપણે નિકાલ કરવાનો છે. અને જ્યાં જ્યાં આપણે લાગે કે અહીંયા આપણું કામ થતું નથી, દાદા એમના બધા હથિયારો આપેલા છે. આ 4 ગુણો જે આપેલા છે એ જબરજસ્ત હથિયારવાળા છે. અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું. એટલે આ બધા ગુણો જેટલા અમે બોલીએ ને એટલું અંદર પ્રગટ થાય, એટલું અમને જુદાપણું વર્તાય, અને એ જુદાપણા વર્તાતા વર્તાતા આપણે નિરંતર સુખમાં રહી શકીશું. બાકી આ સંસારમાં તમે બધું કામ કરો, બધું વ્યવહાર કરો, દરેક પ્રકારની ફાઇલોનો નિકાલ કરો, તમને આ વિજ્ઞાન દરેક ક્ષણે હેલ્પ જ કર્યા કરશે. કોઈ જગ્યાએ તમને એવું ના લાગે કે ભાઈ અરે આ અમે અહીંયા અટકી ગયા. ઓન ધ સ્પોટ સોલ્યુશન, અને દરેક વસ્તુનું દાદાએ સોલ્યુશન આપેલું છે. એવી એક વસ્તુ નથી કે જ્યાં તમે પ્રશ્ન પૂછી શકો, દાદા અહીંયા તમારી કંઈ ખોટ લાગે છે, દાદા આ વસ્તુ મને નથી સમજાતી. કોઈ બી જગ્યાએ ક્વેશ્ચન બાકી નથી રહ્યું. અક્રમ વિજ્ઞાન એટલે કેવું કે દરેક ઠેકાણે કામમાં હોય. આપણે પેલું લખીએ ને, એસે લખીએ, કામા 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 કરી, દરેક એન્ડ સુધી કામા હોય. એટલે દાદા કે બહાર બધી જગ્યાએ કામા મળશે, પણ અહીંયા એક જ જગ્યા એવી છે કે જ્યાં ફૂલ સ્ટોપ છે. ફૂલ સ્ટોપ એટલે હવે આગળ પછી તમને કોઈ પ્રશ્ન ઊભો નહીં થશે.
એવું મેં તમને વિજ્ઞાન આપેલું છે. એટલે હવે તમારે કશું કરવાનું રહ્યું નહીં. બહુ સિમ્પલિસિટી મેં કહ્યું કે હવે જે સંયોગો આવે છે તે વિયોગી સ્વભાવના છે, જે સંયોગોમાં આવે છે એ વિયોગ થાય છે, તમે એને જુઓ અને જાણો. એટલે જુઓ અને જાણ્યાના પ્રોસેસમાં રહ્યા એટલે તમે છૂટા રહ્યા, અને છૂટા રહ્યા તો તમને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. આ બહુ મોટામાં મોટી વસ્તુ દાદાએ આપેલી કે આ વિજ્ઞાન મળ્યા પછી દરેક ઘરમાં ક્યાં બોલાચાલી થતી હોય, હસબન્ડ વાઇફના મતભેદો થતા હોય, છોકરાઓના ફાધર સાથે કંઈ મતભેદ થતા હોય, આ બધાને ફૂલ સ્ટોપ થઈ ગઈ. શું કારણ? કે આત્માભેદ સર્વભૂતે જો સૌથી પહેલાં દાદાએ બે દ્રષ્ટિ આપી દીધી, રિયલ અને રિલેટિવની. ગમે ત્યાંથી કંઈ બોલ ફેંક્યો તરત જ આપણે જ્ઞાન હાજર થઈ જાય કે શુદ્ધાત્મા ભગવાન આવ્યા છે, એમને દર્શન કરશે, અને પછી તરત જ હું કોણ છું, મારી અંદર બી શુદ્ધાત્મા ભગવાન બેઠેલા છે, આ સામેથી આવ્યા છે એટલે મારું હિસાબ પૂરું કરવા આવ્યા છે, અને મારો ઉદય ક્રમ એવો છે એટલે મારે હિસાબ હવે પૂરું કરવું પડશે. એ હિસાબ પૂરું થતાં થતાં આપણે છૂટા રહ્યા એટલે કંઈ પણ બંધ બંધાય નહીં. એટલે દાદા નહીં તો આવી ગેરંટી આપે નહીં કે જો તમે મારી આજ્ઞામાં રહો 100% તો પડાતી નથી, કારણ કે કાળનું ચક્ર એવું છે, કાળ એવું ભારે છે, ઉતરતું કાળ છે, 100% તો પડાશે નહીં. દાદા જાણતા હતા. તો એ દાદાએ શું કહ્યું, 70% પાડજો, અને 70% પાડશો તો હું તમને ગેરંટી આપું છું એક બે અવતારમાં મોક્ષે જતા રહેશો. આવી ગેરંટી આ કાળમાં કોઈ આપી શકે? મોક્ષે જશો સીધા, મોક્ષ જવું કંઈ સહેલી વાત નથી. આપણે તો ખબર બી નથી કે મોક્ષ શું થાય છે, પણ દાદા કેવું કે કેવું મોક્ષ આપેલું છે, કે મોક્ષ કેવું કે સૌથી પહેલા અહીંયા તમારે મોક્ષનો અનુભવ થઈ જવો જોઈએ. પહેલું મોક્ષ તો એની રિઝલ્ટ છે, પણ અહીંયા તમને ઘરમાં રહેતા, વ્યવહાર કરતા, બાળકો સાથે રહેતા, મા બાપ સાથે રહેતા તમારે મોક્ષનો અનુભવ થઈ જવું જોઈએ. એવું આ ક્રમ વિજ્ઞાને દરેકના ઘરમાં કરેલું છે. એવું એક મહાત્મા આજ દિવસ સુધી મળ્યો નથી કે જેણે કહ્યું કે દાદા આ જ્ઞાન મળ્યા પછી મારા ઘરમાં સુખ થયું નથી, મને દાદા મને નિરંતર મોક્ષ વર્તાય છે. કારણ કે કોઈ આ કાળની અંદર વાઈફ અગર કે કે તમારામાં અક્કલ નથી, અને તે વખતે એને સહજ સમાધિ રહે, અને કહે કે મેં આપેલું જે પાછું આવ્યું છે, અને એનું એક બી દોષ બી ના દેખાય, અને એની અંદર શુદ્ધાત્મા ભગવાન દેખાય, અને એમને લાગે કે આ મારું હિસ્સા મારે પાછું આવ્યું છે, અને અંદર એક બી પરમાણુ અંદર ચેન્જ ના થાય, ઉલટું એ વખતે એની પાસેથી પ્રતિક્રમણ કરે કે મેં જાણે અજાણે તમને અંદર ખાને બહારથી બોલે તો પછી એવું બી કહી શકે તમે આવા જ છો, હવે પ્રતિક્રમણ કર્યું ને, તમારો જ દોષ છે ને. એટલે દાદા શું કે ઘણી વખત એવું લાગે ને કે રિબાઉન્સિંગ થશે તો રૂમમાં જઈને પ્રતિક્રમણ કરી આવવાનું, કારણ કે આપણે છૂટવું છે, ફરીથી હિસાબ બંધાવવું નથી. એટલે અંદર જઈને પ્રતિક્રમણ કરીને આપણે છૂટી શકીએ છીએ, એવું મેં તમને રસ્તો આપેલો છે. એવી એક જગ્યા નથી કે જ્યાં તમને એવું લાગે કે અહીંયા અમે અટકી ગયા, હા અમારાથી થતું નથી, દાદા આ કેવી રીતે થશે. દરેક પ્રકારે દરેક ક્ષણે દાદાએ સોલ્યુશન આપેલા છે. એટલે આપણી પાસે હમણાં બહુ રસ્તો દાદાએ બહુ સરળ કરીને આપ્યો છે. કઈ બી વસ્તુ આપણે કંઈ તકલીફવાળી છે નહીં. આપણે ભૂલ થઈ જાય તો પ્રતિક્રમણ અંદર ખાને કરી લેવાનું, અને પછી શક્તિ માંગવાની એને અંદર બેઠેલા ભગવાન પાસે કે અમને શક્તિ આપો કે ફરી મારાથી આ દોષ ના થાય, ફરી મારાથી મારા નિમિત્તે તમને દુઃખ ના થાય, એવી અંદર બેઠેલા ભગવાનને પાસેથી માફી માંગી દેવાની, અને ભગવાન તરત જ તમને માફ કરી દેશે. આ તો આપણે બહારથી દેખાતું નથી કે ભાઈ એવું થઈ શકે છે, નહીં તો દાદા ભગવાનને એવું કહેત કે પેલા જે શેઠની વાત કરતા હતા ને કે ભાઈ એ આવ્યા. કારણ કે આ કાળમાં કેવું છે કે આ બધા સુખો મળી ગયા ને, જેટલા બધા સુખ મળી ગયા તો મોક્ષ જવાનું તો વિચાર બી ના આવે. પણ મોક્ષ જવાનો વિચાર ક્યારે આવે કે જ્યારે જે આપણે મનમાં ધારેલું એ થાય નહીં ને, ત્યારે પછી રૂકડામણ શરૂ થાય, પછી બધા રસ્તા શોધે કે હવે સાલું આ શું છે. સુખ અંદરથી બધું જતું રહે, અને તે વખતે પછી ફાફા મારે કે હવે ક્યાંથી સુખ આવશે, ક્યાંથી સુખ આવશે. અને મટીરિયલિસ્ટિક વસ્તુમાં તો સુખ આવે જ નહીં, કારણ કે આ અંદર જે વાગે છે ને એનું બહાર કાઢવું બહુ મહા મુશ્કેલ હોય છે. તે પેલા જે શેઠની વાત કરતા હતા દાદા, એમની પાસે આવ્યા તો આપણે આજુબાજુના કે કોઈને આપણે બહુ સુખ વર્તાવ્યું હોય, દાદા પાસેથી જ્ઞાન મળ્યું હોય અને ખૂબ આનંદ થયું હોય, તો અમારું મન શું કે એમના ઘરમાં આપેલા ભાઈ છે ને એને આખો દિવસ
કચકચ ચાલે છે, આ નામ છે ને, તો એને દાદા પાસે લઈ જવું. જે કોઈ આપણા પાડોશમાં હોય કે સંબંધમાં હોય, બનતા પ્રયત્ન એવા થયા કે આપણા જ્યારે બી જે કોઈને બી દાદા ભગવાન મળ્યા તો બધા એક જ પ્રયત્ન કરતા હતા કે કેમ અમારા સંબંધી છે એ દાદા પાસે લઈ જવું, અમારા પાડોશી છે દાદા પાસે, અમારા ફ્રેન્ડ છે દાદા પાસે લઈ જવું. પણ ઘણી વખતે એ બધા આવતા બી નહોતા, પણ અમને એવું હેન્ડલ મારવાની ટેવ કે ભાઈ મારે સુખ મળ્યું છે તો એને બી થાય, તો અમે લઈ ગયા. એ આવ્યા શેઠ ત્યાં દાદા પાસે, એમને તો જ્ઞાન મળી ગયું એનું, તો દાદા બધી એમની સાથે વાત કરી 15-20 મિનિટ કે કેવું ચાલે છે શેઠ, બધું મજામાં છે? કે હા દાદા બહુ સરસ છે ઘરમાં બધું. કારણ કે સૌથી પહેલા દાદા વ્યવહાર પૂછતા હતા કે ઘરમાં કેવું ચાલે છે, કારણ કે 99% ઘરમાં બધા બહુ ભારે હિસાબો હોય છે, હસબન્ડ વાઈફના ભારે હિસાબો હોય, મા બાપના છોકરા સાથે ભારે હિસાબો હોય, તો સૌથી પહેલા દાદા એ જ પ્રશ્ન પૂછે કે ઘરમાં બધું બરોબર છે? હા દાદા બહુ સરસ છે. વાઈફ સાથે બહુ સરસ ફાવે છે? હા દાદા બહુ સરસ ફાવે છે. છોકરાઓ બધા કે હા દાદા છોકરાઓ બી બહુ સરસ છે. અમે રોજે સાંજે આવીએ તો ઘરમાં બધી આરતી કરીએ, બધું એ કરીએ, અને દાદા અમે બધે કામથી પાછા આવીએ ફેક્ટરીથી બધા જોડે જ ઘરમાં જમીએ છીએ, અને જ્યાં સુધી કોઈ નહીં આવે ત્યાં સુધી અમે જમવા પર બેસતા નથી. એટલે આખી એક્સપ્લેનેશન આપે છે શેઠ. અને પછી ઘરમાં તમારે વાઈફ સાથે કશું થતું નથી, તમારી વહુઓ બધી કે ના દાદા બહુ સરસ છે, રાતે હું જ્યારે સુવા બેસું ને તો મારે માટે ગ્લાસ દૂધનો લઈ આવશે, મારી દવા મૂકશે, બધું કરશે, બહુ સરસ ચાલે છે દાદા. તો દાદા કહે પછી તો બહુ સરસ છે, પછી તો તમારે અહીંયાની અહીંયા જરૂર શું છે, તમારે અહીંયા તમારે કઈ જરૂર નથી. કે દાદા આ લઈ આવેલા છે, કઈ વાંધો નહીં, લઈ આવ્યા તો સારી વસ્તુ છે, પણ પછી આવતા રહેજો. હા એવું કહ્યું દાદાએ. દાદા બીજું શું કે જ્યારે તમારી પાસે દરેક વસ્તુ છે, તમારી પાસે સુખ છે, બધું છે, ઘરમાં બહુ સરસ ચાલે છે, તો દાદાનો પછી રોલ તો ખલાસ થઈ ગયો. દાદા જાણતા હતા કે ભાઈ આ સંસારમાં એવું બની જ શકે નહીં, પણ ટાઈમની રાહ જોતા હતા. તો પછી એક વાક્ય બોલ્યા કે ત્યારે તમને એવું લાગે તો આવજો. એવું નહીં કે ભાઈ તમે અહીંયાથી ભાઈ ગયા તો દાદાએ પછી એવો વ્યવહાર કેવું સરસ રાખ્યો કે જ્યારે બી લાગે તો આવતા રહેજો. વરસ બે વરસ પૂરા થઈ ગયા, દાદાએ ફરી બી કહ્યું કે ભાઈ જો તમને એવું લાગે આ બધા લોકોને જ્ઞાન મળ્યું છે તો એને નિરંતર સમાતી રહે છે અને એને બહુ સરસ બધાને વર્તે છે, તમારા જે ફ્રેન્ડ તમને લઈ આવ્યા છે એને બી પૂછી દીધું બહુ સારું રહે છે, તમને હોય તો જરૂર તો જ્ઞાન લેજો. તો કે એને જ્ઞાનની કંઈ જરૂર હતી જ નહીં, કારણ કે એને એ જ જ્ઞાન હતું કે મારા ઘરમાં સુખ છે, મને કોઈ વસ્તુની જરૂર નથી. તે વરસ બે વરસ થઈ ગયા, બે વરસ પછી તે અચાનક એ શેઠ આવી ગયા પાછા દાદાને મળવા. દાદાને શોધતા શોધતા આવ્યા પેડર રોડ પર, કારણ કે આટલા વખત તો બે વરસમાં દાદા ક્યાં ગયા હોય કંઈ ખબર નહીં, તો પેડર ઉપર આવ્યા હશે તો કે દાદા તો વડોદરા જતા રહ્યા છે, તો કે ફરી એમની રાહ જોઈ. પછી એવું બી બન્યું કે એમને વાત કરી કે વડોદરામાં દાદા ત્યાં સત્સંગ માટે ગયા છે, તમારે એવું હોય તો તમારે જઈ આવજો, કારણ કે એમને બહુ ઉતાવળ થઈ ગઈ કે મારે કેમ કરીને દાદાને મળવાનું છે. તો બધી એડ્રેસ બેડ્રેસ લઈને વડોદરા આવ્યા. વડોદરા આવ્યા તો દાદા ત્યાંથી જતા રહ્યા આગળ. ક્યાં જતા રહ્યા? અમેરિકા જતા રહ્યા. અને દાદા અમેરિકા જાય તો 6 મહિના સુધી પછી ત્યાં રહેતા હતા. તે 6 મહિના સુધી એને વિરહ થયા કે દાદા ક્યારે આવશે, દાદા ક્યારે. કારણ કે દાદાએ કહ્યું હતું કે એવું હોય તો જ્યારે આવજો તમે. દાદા પાછા આવ્યા, પાછા આવીને ફરી એમને ખબર કે પેડર રોડ પર સત્સંગ થાય છે, ત્યાં પાછ પેડર રોડ પર આવ્યા તો દાદા સાક્ષાત પરમાત્મા 80,000 મહાત્માઓને જ્ઞાન આપ્યું હતું, તો બધાને નામથી બોલાવતા હતા. આ તો મેં એક અજાયબી જોઈ, મેં કલ્પનામાં ના આવે. જ્યારે બી 6 મહિના પછી બી આવે કે વર્ષ પછી આવે કે 2 વર્ષ પછી આવે, એમનું નામથી બોલાવીને બોલાવતા હતા. આવો શેઠ ચંદીરામ કેમ છો. તે આવ્યા અને દાદાની મેમરી કેવી કે આર પાર દેખાય ભગવાનને, તો એમને ખબર પડી જાય ઓ શેઠ તમે ક્યાંથી, કારણ કે એ વખતે તો જતા રહ્યા તો દાદાને બધી યાદ હતી વસ્તુ કે દાદા હું ક્યારથી 6 મહિનાથી 8 મહિનાથી તમને શોધી રહ્યો છું.
દાદા તમે તમે વાત કરેલી કે તમે જ્યારે જરૂર પડે તો આવજો, એટલે હું તમને શોધતો હતો કે તે વખતે મેં કહેલું કે કશું જરૂર નથી જ્ઞાનની, અને બધાને તો ખબર પડી ગઈ દાદા કેવું જ્ઞાન આપે છે કે ઘરમાં સ્વર્ગ થઈ જાય છે, એટલું બધાના બધા અંતરાય તૂટી જાય છે, બધી વસ્તુ ખબર હોય. પણ તે વખતે એમને એ હતું કે મને કશું છે નહીં. તે કહ્યું દાદા, દાદા પૂછ્યું ક્યાંથી પાછી શું થયું બધું, કેમ છો બધું બરોબર, કે દાદા હવે ઘરમાં મારું કઈ ચલણ રહ્યું નથી. શું કહ્યું? ચલણ જે મારા વાઈફ મારી સાથે વાત કરતા હતા, મારા છોકરાઓ બહુ બધા વાત વાત ઉપર ગુસ્સે થઈ જાય છે, આ દૂધ પડી ગયું તો ગુસ્સે થાય કે આટલું બી તમારાથી થતું નથી, સંભાળીને દૂધ પીતા નથી, આ બધું ચરખો બદલાઈ ગયું. હવે જ્ઞાન તો હતું નહીં, જે એમને સુખ દેખાતું હતું દરેક વસ્તુમાં ત્યાં એમને બધું દુઃખ જ થઈ ગયું. જે જગ્યાએ મારા વાઈ, મારા છોકરા, મારા મારા આ મારો ધંધો, એટલે જે વખતે માર ખાધી ત્યારે દાદા પાસે આવ્યા, અને દાદા પાસે પછી એની હકીકત વર્ણન કરી, અને પછી દાદાએ એમને કહ્યું કે હવે તારે જ્ઞાનની હમણાં જરૂર છે, હવે તમને એવું જ્ઞાન મળશે ને કે તને કઈ બી વસ્તુ તને સ્પર્શ કરશે નહીં, અને તું છૂટો રહીને મોક્ષનો અનુભવ કરી શકીશ. જે તારું બધું સુખ જતું રહ્યું છે તે હવે આ વિજ્ઞાનથી આવશે, હવે તને જ્ઞાનની જરૂર છે. તે વખતે જરૂર નહોતી, કારણ કે સવળા સંજોગો હોય ને, બધું સારું સારું હોય ને, તે વખતે આત્મા બાત્મા કશું યાદ રહેતું નથી. પણ જરાય પ્રતિકૂળ સંયોગો આવી ગયા ત્યારે પછી તને ખબર પડશે કે હવે આત્મામાં જવા જેવું છે, હવે ગુફામાં જો. જ્યારે સહન ના થાય ને, વાઈફ કશું બોલી જાય, છોકરાઓ બાપને બોલી જાય કશું, અને સહન ના થાય ને, ત્યારે પછી એમને શોધે કે હવે મારે ક્યાં જવું, હવે મને ક્યાંથી સુખ આવશે, અને તે વખતે આ આખું વિજ્ઞાન કામ કરે છે. તે વખતે દાદા ભગવાનનું વિજ્ઞાન કામ કરે છે કે તમને સ્પર્શતું નથી, અને ક્ષણે ક્ષણ તમે છૂટા રહી શકો છો, એવું આ વિજ્ઞાન આપેલું છે. અને હવે આ વિજ્ઞાન અમે જોયેલું કે દાદા ભગવાન કેવી રીતે આ વિજ્ઞાનમાં રહેતા હતા. આ એવું નથી કે આપણે આ બોલીએ છીએ કે કિતાબોમાં લખેલું છે, પુસ્તકોમાં લખેલું છે, આ અનુભવ જ્ઞાન છે. જેવી રીતે દાદાને અનુભવ થતું હતું, એ જ અનુભવ અમારા બધાની અંદર ચાલી રહ્યું છે, અને એ જ અનુભવ કામ કરી રહ્યું છે. નહીં તો આ કાળમાં, આ કાળની અંદર હસબન્ડ વાઈફ છોકરાઓ અને ધંધામાં સમતા ભાવે રહી શકે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કોઈના દોષ ના જુએ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઢગલે ને પગલે આપણે દોષ દેખાય છે, આમ કેમ બેઠા છો, આવી રીતે બેસાતું હશે, આવી રીતે ખવાતું હશે, આખી ટેબલ તમે બગાડી દો છો, મને આખો દિવસ કામ કરવું પડે છે, છોકરાઓને જુઓ તો છોકરાઓને સાથે વડમવડી, ક્યાંય બી કડ વડે નહીં, એનું નામ કડ્યું. શું કહ્યું દાદાએ? ક્યાંય કડ વડે નહીં, આખો દિવસ આમ આમ ફાફા માર્યા કરે, પણ ક્યાંય સુખ આવે નહીં. દાદા કે ને, એક છાંટો એ સુખનું જોયું નથી, એક છાંટો સુખ શું થાય છે, આત્માનું સુખ શું થાય છે, એક છાંટો એ જોયું નથી. ત્યાં વિજ્ઞાન પછી આપણે આ સુખનો અનુભવ થાય છે, નહીં તો કોઈ કહે જ નહીં કે ભાઈ અમને દાદા હમણાં જ મોક્ષ વર્તાય છે. આવું ઇમ્પોસિબલ થયેલું આ કાળની અંદર એ પોસિબલ થયું છે. અને મને એવું દેખાય છે કે દાદા કહેતા હતા કે અમે આમ જોઈ શકીએ છીએ કે આ બધું દરેકના ઘરમાં શું ચાલી રહ્યું છે, અમે આમ જોઈ શકીએ છીએ. તે દાદાએ પછી વાક્ય બોલ્યા, આ કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી લાગે છે. શું કહેતા હતા? આ બધા લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી લાગે છે. એટલે શું દાદાને આશ્ચર્ય લાગતું હશે? ક્યાંય બી સોલ્યુશન નહીં, ઓલ ધ ઘરમાં જ્યાં જાઓ ત્યાં પેન્ડિંગ કેસ ચાલતા હોય. જે દાદા કહે ને કે જજ હોય ને, ત્યાં બધું જજ ઉપર ટેબલ પર થોડા મારી મારીને બધાની જજમેન્ટ કરતા હોય, પણ પોતાના ઘરમાં એક બી જજમેન્ટ ચાલુ પૂરી થઈ ના હોય, એક બી જજમેન્ટ એની ચાલતી ના હોય, વાઈફ એની વાત ના સાંભળતા હોય, છોકરાના પડતે આપેલી જજમેન્ટ પેલી આપતા હોય, એવું આ કાળ ક્યાં કડ વળે નહીં. તો દાદા કહેતા આ કેવી રીતે જીવી રહ્યા છે, અજાયબી લાગે છે. પછી આ જ્ઞાન પછી જે આખું પરિવર્તન થાય છે, અને પછી જે સુખ ઉભરાય છે, તો એની કલ્પના કરી ના શકાય. એ મેં અમારા ઘરમાં જોઈ, મેં બીજા ઘરમાં તો ના જોઈ હોય, પણ હું જ્યાં રહેતો હતો ત્યાં મેં એક આખી કલ્પના જોયેલી.
અમે 8 ભાઈ અને 1 બેન, 9 જણા અને મધર ફાધર, 11 જણાની ટીમ હતી અમારા ઘરમાં. તે 11 જણાની ટીમમાં જ્યાં સુધી દાદા નહોતા માર્યા ત્યાં સુધી મહાભારત ચાલતી હતી. તમે મહાભારતનો શબ્દ બહુ ભારે કહું છું, કારણ કે એ હકીકત એવી હતી. એવી મહાભારતની અંદર કોઈ કોઈની વાત સમજે નહીં, કોઈ કોઈની વસ્તુ સમજે નહીં, કોઈ કોઈને એડજસ્ટ થાય નહીં. દરેક જણા પોતપોતાની રીતે એકબીજાના દોષ જોયા કરે. ફાધર માટે ઘર ચલાવવું મહા મુશ્કેલ થઈ ગયું. કેવી રીતે આ ચલાવવું આટલા બધા લોકોને, પછી 7 વહુઓ, પછી એ બધા છોકરાઓ, આટલો મોટો પરિવાર અંડર વન રૂફ. કોઈના બી થોટ હોય, થિંકિંગ હોય, એકબીજા સાથે સિન્ક્રોનાઇઝ થાય નહીં. ફેક્ટરીમાં લોચા, દરેક ઠેકાણે લોચા, અને આખો દિવસ એકબીજાના દોષ જ કાઢ કરવાના. તું આમ કરે છે, તું આમ કરે છે, તું આમ છે, તું આમ છે. પછી આ દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું. વિજ્ઞાન મળ્યા પછી દાદાના એક એક વાક્ય આમ હથિયારોની જેમ કામ કરેલા, કે આખું જગત નિર્દોષ છે, તારા જ દોષ છે, તારા જ હિસાબથી આ બધું ભેગું થયું છે. એક એક જણાને અલગ અલગ ટાઈમિંગ્સ ઉપર દાદાએ આખું વિજ્ઞાનની એક્સપ્લેનેશન આપી, અને પછી જે આખું જ્ઞાન આપ્યું અમારા ઘરમાં 17 ટાઈમ દાદાએ જ્ઞાન આપ્યું, કારણ કે બહુ જરૂરી હતું, કારણ કે મહાભારત ચાલતી હતી. ત્યાં એક વખતના જ્ઞાનથી કંઈ છુટકારો થવાનો નહોતો. આ એક એક્સેપ્શનલ કેસ હતું અમારા ઘરનું. તે આટલા વખત જ્ઞાન આપ્યા પછી જ્યારે બધા સિન્ક્રોનાઇઝ થઈ ગયા, એકબીજા સાથે એડજસ્ટ કરવાનું શરૂ કર્યું, એકબીજાને માટે કેવી રીતે હું મરી જઉં, એમને કેવી રીતે હેલ્પ કરું, એવા બધા ભાવો થઈ ગયા. પોતાનું સુખ સબ બધા ભૂલીને બીજાને હું કેવી રીતે સુખરૂપ થાઉં, એ જ વિચાર આવ્યા કરે. એવી આખી પરિસ્થિતિની અંદર જ્યારે એક દિવસ દાદા ભગવાન અમારા ઘરે આવેલા, અને ઘરે આવ્યા પછી જેવી રીતે દાદા અહીંયા બેસે ખુરશી ઉપર, તો એ જમાનામાં મેં પહેલી વખત જોયું, કારણ કે એ વખત સ્ટાર્ટિંગ હતી દાદા ભગવાન. હજુ બધા લોકો કોઈએ દાદા ભગવાનને બરોબર ઓળખ્યા નહોતા, નવી નવી મુલાકાત થયેલી, અને આ વિજ્ઞાન ધીરે ધીરે કામ કરી રહ્યું હતું. હજુ અનુભવ કરવાનું બાકી હતું, ઘણા બધાને અનુભવ થઈ ગયું હતું, અને જેને અનુભવ થઈ ગયો એ તરત જ સમજી ગયા આ તો સાક્ષાત પરમાત્મા છે. આ પરમાત્મા સિવાય કોઈ કરી જ ના શકે, કારણ કે ઇમ્પોસિબલને પોસિબલ દાદા કરી નાખતા હતા, કારણ કે આ વિજ્ઞાન કામ કરે છે. અને બીજી દાદા ભગવાનની બ્લેસિંગ, દાદા ભગવાનની કૃપા કામ કરે છે. તે દાદા ભગવાન આવીને જેમ બેઠા સોફા પર, તો બાપુજી દોડતા દોડતા આવીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. સાષ્ટાંગ એટલે ત્યારે જ નમસ્કાર કરાય કે જ્યારે એમને 100% ખાતરી થઈ જાય કે આ સાક્ષાત પરમાત્મા છે. પછી આવીને દાદાના ચરણ પકડીને બોલ્યા કે દાદા તમે આ શું કર્યું, તમે અમારા ઘરમાં સ્વર્ગ બનાવી દીધું, તમે અમારા ઘરમાં સ્વર્ગ બનાવી દીધું. એટલે જે બાપુજી કોઈની સાથે ટેકલ કરી નહોતા શકતા, કોઈને એક્સપ્લેન નહોતા કરી શકતા, કોઈને સમજાવી નહોતા શકતા, કોઈનું સમાધાન નહોતા કરી શકતા, આટલા બધા કોમ્પ્લિકેટ બ્રેન્સ, બધા 8-8 ભાઈઓ અને એક બેન, અને અમારા એક બેન તો 9 ને બરાબર હતા, તમે પહોંચી જ ના વળો, તમે એમને જવાબ ના આપી શકો. એ જે કે અમારે કરવું પડે, અમે બધા 8-8 ભાઈ, ઇવન અમારા મધર ફાધર બી જે બેવલે અમારે કરવું પડે, એ બી પોતાનું એવું ભારે હિસાબ લઈને આવેલા, અને અમે કરતા બી હતા કે આપણે બેનને દુખી નથી કરો, બેન જેમ કે એવું કરો, એ જે હિસાબ કરે, એ મમ્મીને બોલે આવી રીતે કરવાનું છે તો આવી રીતે જ કરે. તો આવા ઘરની અંદર આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે કે જેથી કરીને ઘરમાં સ્વર્ગ થઈ જાય છે. એટલે આ શું છે કે દાદા કહે છે તમારી દ્રષ્ટિ આ બાજુ હતી, ખાલી મેં શું કર્યું એને આ બાજુ કરી દીધી, કશું કર્યું નથી, તમારા જ તાળા તમારી ચાવીથી મેં ખોલીને આપી દીધા છે. હવે તમને કરવાનું છે શું, એ તમારે સુખનું અનુભવ કરવાનું છે. બધું કરી આપ્યું છે દાદા ભગવાને, ખાલી આપણે શું કરવાનું છે, હમણાં એ વાપરવાનું છે. આ વિજ્ઞાન જેટલું તમે આ વિજ્ઞાન વાપરશો એટલું તમને અંદર સમાધિ રહેશે, કારણ કે આત્માનો સ્વભાવ જ સુખ સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ જ મોક્ષ તરફ છે. એટલે આપણે હવે જે દાદાના કયા પ્રમાણે ચાલીએ, અને આપણે જે ઉપયોગ રાખીએ દાદાના કયા મુજબ, દાદાનું આશય શું હતું કે ઘરમાં એક ક્લેશ ના થવું જોઈએ, દાદાનું આશય હતું.
દાદાના આશયમાં જે બહારનું વિજ્ઞાન સૌથી પહેલા એ શું હતું કે આપણા મન વચન કહે કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ. એ જે બેસમેન્ટ્સ હતા એ આપણે ખાલી ખ્યાલ રાખવાના, અમારું હું આજે હું આવી રીતે વર્તન કરું છું તો એનાથી સામેવાળાને કેટલું દુઃખ થશે. દાદા ભગવાન આખી લાઈફ હીરાબા સાથે કેવી રીતે રહ્યા, એક ઘરમાં ક્લેશ થવા દીધું નહીં. એક જ વખત એવું બનાવ બન્યું કે જે વખતે દાદાએ પછી એકદમ પલટી મારી. તમે બધાને ખબર નહીં એ દાખલો ખબર છે કે નહીં, પણ એ દાખલાની અંદર હીરાબાના તરફથી કોઈના લગ્ન હતા તો દાદા ભગવાનને પૂછ્યું કે દાદા આપણે શું આપવાનું છે, વાઈફ હસબન્ડ સાથે કાયમ વાત કરે ને તો શું આપવાનું છે. તો દાદા ભગવાનની સહજ બોલાઈ ગયું કે જે આપણી પાસે ચાંદીના બધા વાસણ છે ને એ બધા આપી દો ને બધા ઘરે. તો કે તમારા ત્યાં જયારે લગ્ન હતા તમે આ આપેલું, હવે તમે મને આ આવું કહો છો કે ચાંદીના વાસણ આપ્યું. દાદાને કહે તું તારું ને મારું થઈ ગયું, એ તો બહુ મોટી ગડબડ થઈ ગઈ. એ દાદા એક જ વખત દાખલો એક્સપ્લેન કરેલો, તે દાદા કેવી પલટી મારી કે ના ના હું તો ચાંદીના વાસણ સાથે 501 રૂપિયા એ બી કહું છું આપું છે. શું કહ્યું? 501 રૂપિયા. એ જમાનામાં 501 રૂપિયા એટલે કેટલા પૈસા થયા હશે? 40-50 હજાર લાખ રૂપિયા થતા હશે. એ જમાનાની વાત કરે છે દાદા ભગવાન કે ના ના, તો કે 501 રૂપિયા કઈ અપાતા હશે, તમે તો ભોળા છો બધા. 501 એટલે તમને જે યોગ્ય લાગે તમે આપી દેજો. હવે દાદાએ આ કેવી રીતે ચેન્જ કર્યું? જો એક બી વાક્ય ઊંધું બોલ્યા હોત તો પછી મહાભારત શરૂ થઈ જાય. તમારે ત્યાં આવા તમે આમ કર્યું, મારા મારે પક્ષ તરફ તમે આમ કરો છો. તે દાદા કે અમે એક કશાય ઘરમાં થવાના દઈએ. આપણે આવી રીતે વિચાર કરતા હોઈએ કે ભાઈ વાઈફને આ વખતે આમ આમ બોલીશ તો દુઃખ થશે, છોકરાને આમ કરીશ તો દુઃખ થશે. કેટલા દાદા વિચારશીલ હતા. એક કે બે વખત એવા બનાવ બન્યા દાદા એકદમ ચેન્જ કરી નાખ્યું. ઘરમાં એક કશાય ના થવું જોઈએ, પછી તો આપણે ધર્મ પામ્યા નથી. ઘરમાં જો કશાય થતા હોય તો આપણે કોઈ ધર્મ પામ્યા નથી. આ બધી વાતો છે દાદા કે પ્રેક્ટિકલી તમારે જોવાનું કે ઘરમાં એક બી કશાય ના થાય ત્યારે તમે ખરું ધર્મ પામ્યા બરાબર છે. બાકી બધી વાતો છે. તમે 1000 જપ તપ કરો, લાખ તપ કરો અને ઘરમાં તમારા કશાય થતા હોય તો શું ધર્મ પામ્યા કહેવાય? ધર્મ પામ્યા કોને કહેવાય કે ઘરમાં એક કશાય ના થાય, એક અથડામણ ના થાય, તમે એકબીજા માટે તમારે ભાવ થાય, એકબીજા માટે તમારે એવું ના થાય કે આ જાય તો સારું, અહીંયાથી એવું થાય કે હવે ક્યારે ઓફિસ જશો તો આ ઘરમાં કચકચ બંધ થશે, આવું ભાવ બી ના થવું જોઈએ. દાદા તમે તો ભગવાન જેવા છો. આવું આપણે કોઈ દિવસે ધર્મપત્ની આપણે હસબન્ડને કહ્યું છે કે તમે ભગવાન જેવા છો. દાદા કહેતા હતા પોતે ભગવાન જેવા એટલે બહુ મોટી વાત કહેવાય. ભગવાન જેવા એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે આપણું ચલણ જ નથી, આપણું વર્તન જ નથી જેથી કરીને કોઈ સામેવાળો આપણે કહી શકે કે ભાઈ તમે કેવા આદર્શ છો. હવે વ્યવહાર કેવો છે? આદર્શ વ્યવહાર હોવો જોઈએ. એક કોઈ આંગળી ચીધે નહીં એવું વ્યવહાર હોવું જોઈએ. એ દાદા ખાસ કહેતા આંગળી ચીધે નહીં કે ભાઈ તમે આમ કરો છો એટલે ખલાસ થઈ ગઈ વાત. કોઈ દિવસે ડાઘ રહ્યું નથી, એક ડાઘ નથી એટલે કેવું તમે ઘરમાં બહાર વ્યવહાર કરતા હશે. 80,000 મહાત્માઓ સાથે રહ્યા, કોઈ મહાત્માને દાદા માટે એક કમ્પ્લેન નહીં, એક કમ્પ્લેન નહીં, એક વાત બી કે દાદા આવું કર્યું, દાદા એ કર્યું. ભૂલે ચૂકે કોઈએ આવું કર્યું હોય ને તો દાદા ભગવાન આટલી મોટી સ્ટેજ પર બેઠા હોય, બ્રહ્માંડના સ્વામી થઈને આવ્યા હોય તો એનું સમાધાન કરવા માટે કે દાદા શું કે એને રાત્રે ઊંઘ આવશે તો દાદા ભગવાન પોતે સામેથી માફી માંગી લેતા હતા, મારાથી ભૂલ થઈ ગઈ. હોતી હશે જ્ઞાની પુરુષની ભૂલ, જ્ઞાની પુરુષની ભૂલ થતી હશે, પણ દાદા કેવી રીતે હાથ જોડીને ત્યાંથી નીકળી જતા હશે એ દાદા અમને શીખવાડતા હતા કે આપણે આવી રીતે ફાઇલનો નિકાલ કરવો પડશે. કારણ કે આપણે આખું આ જે સંબંધ એકબીજાની સાથે દેખાય છે તે બધું વેરનું સંબંધ છે. આપણે વેરને લીધે, રાગને લીધે અને દ્વેષને લીધે એકબીજા સાથે અહીંયા ભેગા થયા છે. એ જતું રહેશે એટલે પછી તમે વિતરાગ થશો ત્યારે મોક્ષે જશો. અને આ બધા બહાર તો કોઈની આ વસ્તુની ખબર જ નથી. આ તો અમને જૂજ જે મહાત્માઓ છે જેને દાદા ભગવાનની સાયન્સ પ્રાપ્ત થઈ છે, આખું વિજ્ઞાન મળ્યું છે, એને આ વસ્તુ પકડાઈ છે. બાકી દાદા કે બહાર તો કોઈને છાંટોય સુખનું મળ્યું નથી, દિવસ રાત કશાયોમાં રહે છે અને કેમ કરીને એ દિવસ રાત શોધી રહ્યા છે કે અમને ક્યાંથી સુખ મળશે, ક્યાંથી સુખ મળશે, ક્યાંય સુખ મળતું નથી. આ એક જ એવી જગ્યા મેં અનુભવી છે આખા જીવનમાં
કે દાદાને મળ્યા પછી ખરું સુખનું અનુભવ થયું છે, ખરું મોક્ષનું અનુભવ થયું છે. પેલું મોક્ષ તો અમે જોયું નથી, પણ અમને નિરંતર અહીંયા ધરતી પર મોક્ષ દેખાય છે. આ વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. પણ દાદા કે જેટલું તમે વાપરશો એટલું તમારા બાપનું, એવું પટેલ ભાષામાં ભૂલ થતો, જેટલું તમે વાપરશો, બાકી નહીં વાપરશો તો પછી તો આ દાદાની બધી વાતો જ છે, આમ જ ટાઈમ નીકળી જશે. અને પછી દાદાએ ગેરંટી આપી છે કે એક બે હપ્તામાં તમે મોક્ષે જઈ શકો છો. અને જેને આ વસ્તુને પ્રાપ્ત કરી છે, આ વિજ્ઞાનની દાદાની સમજણને પ્રાપ્ત કરી છે અને પોતે પોતાની રીતે ચાલ્યા કરે, આજ્ઞામાં ના રહે, તો મેક્સિમમ 15 અવતાર તો થશે. છેવટે 15 અવતારે બી તો મોક્ષ થશે, કારણ કે દાદા ભગવાનનું વિજ્ઞાન તમને મળ્યું છે. પણ જો તમને અહીંયા ઉતાવળ હોય, તમને અહીંયા મજા ના આવતી હોય, તમને અહીંયા સુખ બહુ વધારે વર્તાતું હોય, તો દાદા કે આરામથી જજો ને, ઉતાવળ શું છે, શું ઉતાવળ છે? ખાઓ પીઓ મોજ કરો, મોટલો ચાલે છે, ધંધા ચાલે છે, બિઝનેસ ચાલે છે, બરોબર પૈસા આવે છે. પણ જે વખતે તમને પેલું શેઠની જેમ થશે ને કે હવે સહન થતું નથી, અંદરખાને તમારે થશે, તે દિવસે તમને દાદાની વૈરાગની વસ્તુ યાદ આવશે કે દાદા હવે મને વૈરાગ બરોબર આવ્યું છે, હવે મને મોક્ષે જવું છે. પછી તમે આજ્ઞામાં આવશો, પછી તમારું પુરુષાર્થ શરૂ થશે, પછી તમારું પરાક્રમ શરૂ થશે. એટલે દાદા કહે છે કે જ્યારે અનુકૂળ હોય ને ત્યારે સૂઈ ના જશો, પ્રતિકૂળ આવશે ત્યારે પછી તમારે જાગૃતિ આવશે. પણ અનુકૂળ આવશે તો એ બહુ મોટામાં મોટી જોખમદારી છે, એમાં તમે સૂઈ ગયા તો પછી તમારી પ્રગતિ થશે નહીં. એટલે અનુકૂળ હોય ને ત્યારે વધારે જાગૃતિ રાખવાની, એ અનુકૂળ સંજોગો. કારણ કે પ્રતિકૂળ આવ્યા વગર રહેવાનો નથી, આ કાળ જ એવું છે. એવું તો છે જ નહીં કે તમારી આખી લાઈફ અનુકૂળ સંયોગો આવશે. મેં તો એટલા બધાની વાતો સાંભળેલી છે, કેટલા જણા તો કે અમે 30-30 વર્ષથી ઇન્ડિયા નથી ગયા, કોઈ કે હું 40 વર્ષથી અહીંયા છું, કોઈ કે 15 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું. એટલા બધા અનુભવ અમને સાંભળ્યા છે, તો આખું જીવન આવા નીકળી જાય છે. પ્રતિકૂળ સંજોગો તો ચાલ્યા જ કરે છે, અને અનુકૂળ થોડા જ ટાઈમ માટે આવે છે, તે વખતે બધું આપણે ખુશ થઈ જઈએ છીએ અને આપણે આખું પોતાનું સર્વસ્વ બધું ભૂલી જઈએ છીએ. દાદા એક વખત દરેક મહાત્માને જ્યારે નવા નવા હોય ને અંદર હોલમાં આવે, તો વારે ઘડી દાદા પહેલાં પ્રશ્ન પૂછે અને હાલચાલ પૂછ્યા પછી બધાને પૂછે કે તમારા જીવનનું ધ્યેય શું છે. આટલું પ્રશ્ન પૂછે ને, તમારા જીવનનું ધ્યેય શું છે, તો બધા લોકો નોર્મલી જેને જ્ઞાન ના લીધું હોય તો બધું શું કહે કે મારી શું, મારી જે જવાબદારી છે, મારી ફેક્ટરી ચલાવવાની છે, આ ઘર બહાર ચલાવવાનો છે, આ મારી જવાબદારી છે દાદા, એ હું સારી રીતે પૂરી કરું. પછી આ બધા છોકરાઓ જે બધા છે એને વ્યવસ્થિત રીતે મુકામે પહોંચાડી દઉં, દરેકને કામ પર પહોંચાડી દઉં, આ છોકરાઓને ફેક્ટરીઓ કાઢી આપું, પછી આ બધાના લગ્ન કરાવું આ બધાનું, અને બધાને સારી રીતે રાખું દાદા. ઘર બનાવવાનો છે બધાને, એક એક છોકરાઓને એક એક અલગ બંગલો બનાવી દઉં. આ મારા બાપુજીની બધી વાતો બતાડું છું. અમારા 8 ભાઈઓ હતા તો એ આખો દિવસ બાપુજી આ જ બધી વાતો કરતા હતા, એના સિવાય બીજી કોઈ વાત નહીં. એટલે જે કોઈ બી શેઠ આવે દાદા પાસે કે કોઈ મહાત્મા આવે, તો દાદા બધાને એ પ્રશ્ન પૂછે કે મને જીવનમાં જે 15-20 વર્ષ સુધી જે દાદાની સાથે રહ્યો, મને એક દિવસ યાદ નથી કે કોઈ શેઠે કહ્યું હોય કે મારા જીવનનું ધ્યેય જે દાદાને સાંભળવું હતું એ કોઈ કહે. બધા કે આવી રીતે જ બધી વાત કરે, પણ કોઈએ કહ્યું નહીં કે દાદા કે મારે આ તો બધું બરોબર છે, પણ મારું મેઇન ધ્યેય શું છે કે મારે આત્મા જાણવું છે, મારે મોક્ષે જવું છે, એવું કોઈએ કહ્યું નહીં. એટલે નોર્મલ આ સંસારની અંદર આપણે દરેકનું ધ્યેય શું હોય છે કે કેમ કરીને હું મારું ઘર ચલાવું, કેમ કરીને ફેક્ટરી ચલાવું, કેમ કરીને જોબ કરું, બધાને સુખ આપું, એ જ મારી ડ્યુટી છે. પણ દાદા કે આ મનુષ્ય ધ્યેયનું ધ્યેય કંઈ જુદો છે. આ તમને મનુષ્યનો ધ્યેય મળ્યો છે ને, એ ચારે ચાર ગતિમાં સર્વશ્રેષ્ઠ ધ્યેય છે. મનુષ્ય અવતાર એ મોક્ષે જવા માટે છે. આ તમે સંસારમાં તો આ કેવી રીતે મોક્ષે જવાય, તો આ એક જ જે આદિનાથ ભગવાને ભરતને આપેલું કે રાજપાઠ કરતા, લડાઈઓ કરતા, રાણીઓ સાથે રહેતા, એ જ અવતારે મોક્ષે ગયા, તે એ જ આવું વિજ્ઞાન મેં તમને આપેલું છે કે તમે કામ કરતા, વ્યવહાર કરતા, બિઝનેસ કરતા, નોકરીઓ કરતા, છોકરાઓ છોકરીઓને પરણાવતા, તમે એક બે અવતારમાં મોક્ષે જઈ શકો છો.
એવું મેં તમને ધ્યેય આપ્યું છે, એવું તમને આ વસ્તુ હાથમાં આપી છે, તો આ કઈ જેવી તેવી વસ્તુ આપી છે? આ બધું ચલાવતા નહીં તો બીજી બધી પરિસ્થિતિમાં શું હોય છે કે તમારે આમ કરવું પડશે, મોક્ષે જવા માટે કેટલા બધા જૈનમાં જેવો કેટલા બધા આચાર કરવા પડે છે, દરેક ધર્મમાં બધા સાધુ થવું પડે મોક્ષે જવા માટે, જાત જાતમાં બધી મહેનતો કરવી પડે, પણ આ એક જ એવો અક્રમ માર્ગ છે કે જે કેવો માર્ગ કે જે ઋષભદેવ ભગવાને ભરતને આપેલો, એ જ વિજ્ઞાન દાદાએ અમારી પાસે લઈને આવેલા છે કે તમે બધું કરજો, બિઝનેસ કરજો, ધંધા કરજો, દરેક પ્રકારની તમારે છૂટ આપેલી છે. કોઈ પણ જગ્યાએ દાદાએ કહ્યું નથી જલેબી ખાજો, જે ખાવું છે ફરવા જજો. દાદા પાસે કેટલા આવતા હતા, દાદા દર્શન કરીને પછી દાદા અમારે પાવાગઢ જવું છે, દાદા કે જઈ આવો પાવાગઢ, ફાઇલનો નિકાલ કરીને આવો, નહીં તો આવું કે હાલ જ્ઞાની પુરુષને મળ્યા પછી કઈ ફરવા જવાતું હશે? આખા કેટલા ભાવ તમે ફરતા આવેલા છો, કયા ભાવમાં તમે ફર્યા નથી, અને અનાદિ ભાવથી આ જ કરતા આવ્યા છો કે કઈ નવી વસ્તુ કરી નથી. આજે તમે કરી રહ્યા છો હમણાં કઈ નવી વસ્તુ નથી, કેટલા બધા કાળથી તમે આ જ કરી રહ્યા છો. તો આ આપણે આ શોર્ટકટ મળી ગયો છે. 10 લાખ વર્ષે જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે એ દાદા જ્યારે વારે ઘડીએ કહેતા હતા ને, તો અમારા તો વાળ ઊભા થઈ જતા હતા કે 10 લાખ વર્ષે પ્રગટ થાય એવા જ્ઞાની પુરુષ અમને મળ્યા છે. કેવા ભગવાન મળ્યા છે કે 10 લાખ વર્ષે જે ઋષભદેવ ભગવાનની હાજરીમાં એ જ્ઞાન થયું હતું, એ જ જ્ઞાન અમને મળ્યું છે. તો આપણે દાદા વારે ઘડીએ એ કહેતા હતા કે તમને આ વસ્તુ મળી છે તો હવે કામ કાઢી નાખો, ફરી આવું કનેક્શન મળશે નહીં, ક્યારે બી આવું ફરી કનેક્શન મળવાનું નથી, એટલે હમણાં તમે તમારું કામ કાઢી લો, ફરી આવું ચાન્સ મળવાનું નથી. એટલે કામ કાઢી લો એટલે શું કહેવા માંગે છે કે હવે તમે મારા આજ્ઞામાં રહો, જે બી તમને આજ્ઞા આપેલી છે એમાં રહો, દાદાના આશય મુજબ જીવન જીવો. દાદા ભગવાન કેવી રીતે રહેતા હતા હીરાબા સાથે, દાદા ભગવાન કેવી રીતે રહ્યા, કેટલું બધું છૂટાપણું હતું, ગેસ્ટની જેમ રહેવાનું દાદા બોલતા હતા, શું ગેસ્ટની જેમ રહેવાનું, ફરી દાદા કહેતા સુપરફિલિયસ રહેવાનું ઘરમાં, એક એક શબ્દ તો જુઓ, ગેસ્ટ તરીકે રહેવાનું તો એટલે કેવું દાદા કે ભાઈ આ ગેસ્ટ ઘરમાં આવ્યા હોય તો પેલા બેન જમવાનું બનાવતા હોય તો અહીંયા બેઠા હોય તો અહીંયા ઉઠીને સીધું ત્યાં રસોડામાં જઈને જમવાનું બનાવવા લાગે, તો દાદા કહેતા હતા કે આ તમને એવું કોઈ કરે તો તમને કેવું લાગે? દાદા એ શબ્દ કેવા નાલાયક માણસ છો એવું કે ના કે? હવે દાદા એવું બહુ ભારે શબ્દો વાપરું, બહારથી ના કે પણ અંદરથી તો કહે ને કે ભાઈ કેવા નાલાયક માણસ આવ્યા છે, સીધું બધું અહીંયા ગેસ્ટ તરીકે આવ્યા છે, રસોડામાં બધું અંદર બધું બનાવવા આવે છે. દાદા કે ગેસ્ટની તરીકે જો, એટલે કેવી રીતે રહેવાનું કે કોઈને અડચણ ના આવે, પછી થોડી વખત પછી પેલું કામ પતી જાય તો પછી એ ઘરે જાય કે ના જાય, એવી રીતે ઘરમાં એવી રીતે ગેસ્ટની જેમ રહેવાનું. એટલે આ જે દાદાની નાની નાની વસ્તુ છે ને એ નિરંતર જાગૃતિ આપે છે કે આપણે કેવી રીતે રહેવાનું. બરોબર, તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો, આ તો પછી ગાડી ચાલ્યા કરશે. બરોબર, પૂછું તમે, નિર્દોષ જોવું અને નિર્દોષ દેખાવું એ બેમાં શું ફરક? તો નિર્દોષ જોવું એ પુરુષાર્થ ભાગમાં આવે અને નિર્દોષ દેખાવું એ સ્વભાવમાં આવે. બરોબર, પાસ હોય પેલી શરૂઆત છે ને પેલું એન્ડ છે, ખ્યાલ. આપણે બધા નિર્દોષ જોવામાં હોય અને દાદાને નિર્દોષ દેખાતું હોય, ખ્યાલ આવે ડિફરન્સ? બધાને કરજો વાતો, કરીએ તો વાંધો નહીં. પહેલું હા હા, એટલે દાદા ભગવાને કહ્યું તું જો, તું જાણે છે કરો પણ જોતો નથી, ખરા. જોવાનું સતત ચાલે તો ભાઈ જાણવાનું રહેતું નથી, એ સાથે અંદર આવી જ ગયું. એટલે જોવાનું આપણે ચૂકી જઈએ, શું થાય છે, જે આપણી કે જે ક્રિયાઓ સતત ચાલી રહી છે ને એને આપણે જોઈ શકતા નથી. જ્યારે આપણે વચ્ચે જાગીએ છીએ ત્યારે આપણે ખબર, જાણીએ છીએ ત્યારે ખબર પડે કે આટલું જોવાનું રહી ગયું.
એટલે જોવાને જાણવાનું બે સાથે થાય ત્યારે પરમાનંદ વર્તાય. શું કહ્યું? જોવાનું ને જાણવાનું સાથે થાય ત્યારે પરમાનંદ વર્તાય. એટલે સતત કન્ટિન્યુઅસ જોવું જ પડે વસ્તુને, આખી ફિલ્મને. જેવી રીતે આપણે પિક્ચર જોવા બેઠા હોય તો આપણે પિક્ચર જોતા હોઈએ છીએ ને, બરોબર? પછી વચ્ચે ઊંઘી ગયા, પછી આપણે જાણ્યું કે આટલું ઊંઘી ગયા છે, એટલે એટલું જોવાનું બાકી રહી ગયેલું. શું રહી ગયેલું? એટલે જોવાની વસ્તુ સતત ચાલ્યા કરે, બે સાથે જ થઈ જાય. પણ આ વસ્તુ જ્યારે જાણવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે જોતા નથી. એટલે દાદા કહે છે, ભાઈ હવે રાત્રે આ જોયું નથી તો રાત્રે ફરીથી એકવાર તમે જોઈ લેજો. શું કહ્યું? એટલે બધું ક્લિયર થઈ જાય આખું. બોલો, કોઈને હોતો કહો. સિદ્ધ ગતિ એટલે શું? કે જ્યાં શરીરનો બોજો ના હોય એનું નામ સિદ્ધ ગતિ. એટલે દાદા પોતે કહેતા હતા કે અરિહંતો હોય, અરિહંત ભગવાન, એમને શરીરનો બોજો હોય, આપણે બધાને શરીરનો બોજો. ને સિદ્ધ ગતિ જ્યારે થાય છે ત્યારે કર્મો સંપૂર્ણપણે ખલાસ થઈ ગયા હોય અને ફક્ત આત્મા જ હોય, એ વખતે પોતાના અનુભવમાં રહેવાનું હોય, એને સિદ્ધ ગતિ કહેવામાં આવે છે. સિદ્ધ ગતિ એટલે બસ પોતાના આત્માનો સુખમાં વર્ત્યા કરે, એને સિદ્ધ ગતિ છે. પાછી શું છે? સિદ્ધ ક્ષેત્ર છે. એટલે કે ત્યાં પોતે પોતાના આત્મામાં જ અંદર રહેતા હોય, બસ આ શરીરના બોજો ના હોય, ફક્ત બસ આપણે શરીરના બોજા સાથે છે આ બધી વસ્તુ. એટલે દાદા કહે છે, અમે શરીર સાથે પણ સિદ્ધ ગતિનું સુખ ભોગવીએ છીએ. શું કહ્યું? એટલે આપણને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણને સિદ્ધ ભગવંતોનો એક અઠમાંશમો ગુણ પ્રાપ્ત થાય છે. શું કહ્યું? આઠ ભાગ હોય એમાંથી એક ભાગ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો કે કયો ભાગ? તો કે નિરાકુરતા. કયો? નિરાકુરતા. તો કે ગમે તેવી આકુરતા વ્યાકુરતા હોય પણ આપણે નિરાકુરતા રહી શકીએ છીએ. કેવું છે? એટલે સિદ્ધ ભગવંતનો એક અઠમાંશનો ગુણ આપણને પ્રાપ્ત થઈ જાય જ્યારે જ્ઞાન મળે છે ત્યારે. એટલે જેમ જેમ આપણા કર્મો ખલાસ થતા જાય એમ એમ આપણે આ કર્મ, આ શરીરનો બોજો ઘટતો જાય અને છેવટે શરીર જ ના હોય ત્યારે એને સિદ્ધ ગતિ કહેવામાં આવે છે. તમને ખ્યાલ આવ્યો પેલું? જો આવે આને બે વસ્તુનું, નિર્દોષ દેખાવું ને નિર્દોષ જોવું. હા, જ્ઞાનીઓને જોવાનું ના હોય, દેખાતું જ હોય. કારણ કે સ્વભાવમાં પરિણામ પામી ગયું હોય. કેવું હોય? આપણે જો પુરુષાર્થના ક્રમમાં છે એટલે એ એક્ઝેક્ટનેસમાં આવી ગયા છે. શું છે? ને આપણે એક્ઝેક્ટનેસની શરૂઆત છે. ચલો કહીએ એક. કરીએ પતિ જાય 5 મિનિટ લાગશે. બીજું પહેલું રહે સેકન્ડ નંબર. સરસ કરે છે કવિરાજે. રાખો ને, પેપર નથી બતાવવા બીજા પછી. છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય, છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય, કરી ધોતી વાડી મૂ
મૂર્તિ ના દેખાય, કાળી ટોપી ધોતી વાળી મૂર્તિ ના દેખાય, એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય, એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય, કુદરત પણ ધારે તોય બાપો ના પ્રસવાય, કુદરત પણ ધારે તોય બાપો ના પ્રસવાય, ગમે ત્યારે પદ ગાવું, ગમે ત્યારે પદ ગાવું, જ્ઞાની હાજર થા, સત્સંગ વાગોડું ત્યાં, સત્સંગ વાગોડું ત્યાં, સ્વાનંદ ઉભરાય, સ્વાનંદ ઉભરાય, ઘુપત કે જાહેર માં વ્યસન એક રખાય, ગુપત કે જાહેર માં વ્યસન એક રખાય, પાંચ જ આજ્ઞા માહી નિરંતર રહેવાય, પાંચ જ આજ્ઞા રહેવા, એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય, એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય, કુદરત પણ ધારે તોય બાપો ના પ્રસવાય, કુદરત પણ ધારે તોય બાપો ના પ્રસવાય, વ્યવહાર કે પ્રસંગો માં મહાત્મા મળી જાય, વ્યવહાર પ્રસંગો માં મહાત્મા મળી જા, સેજા સે જે વાતે દાદા ગુણ લા સ્મરાય, સેજા સે જે વાતે દાદા ગુણ લા સ્મરાય, મોક્ષે જો જવું હોય તો મૂળદા જેમ જીવાય, મોક્ષે જો જવું હોય તો મૂળદા જેમ જીવાય, અનુકૂળ પ્રતિકૂળ સંભાવે વેદાય, અનુકૂળ પ્રતિકૂળ સંભાવે વેદા, છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય, છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય, કારી ટોપી ધોતી વાળી મૂર્તિ ના દેખાય, કાળી ટોપી ધોતી વાળી મૂર્તિ ના દેખાય, પરિણામી અંતાક્ષરી જાત્રા માય રમાય,
અંતસ્કરણ માય જ્ઞાની ફીટિંગાય ની ફીટિંગાય નિધિ ધ્યાશે વૃદ્ધિમાન દાદા સાકારાય નિધિ ધ્યાશે વૃદ્ધિમાન દાદા સાકારાય ધોરે દાડે દિવા સ્વપ્ને મૂર્તિ એ જોવાય ધોરે દાડે દિવા સ્વપ્ને મૂર્તિ એ જોવાય એવું મોઢું એવી આંખો નહીં સંજીવાય કુદરત પણ ધારે તોય બાપો ના પ્રશવાય કુદરત પણ ધારે તોય બાપો ના પ્રશરા જ્ઞાની પાસે લઘુ ભાવે સવી નહી જવાય જ્ઞાની પાસે લઘુ ભાવે સવી નહી જવાય બે હાથ જોડી એના ચરણ જ્યોતિર્ધરના શરણમાં બેસાય પ્રગટ આત્મ જ્યોતિર્ધરના શરણમાં બેસાય કૃપા દ્રષ્ટિ નજરાતા સ્વમય સંવેદાય કૃપા દ્રષ્ટિ નજરાતા સ્વમય સંવેદાય છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના શોધાય કરી વાડી મૂર્તિ ના દેખાય કાળી ટોપી ધોતી વાડી મૂર્તિ ના દેખાય કરુણ જાય મૂર્દુ કશું બોલે છે ગમે તે થાય તો બસ આપણે મૂર્દા જેવું થઈ જવાનું કોઈ વસ્તુમાં આપણે સ્પંદન નહીં આપવાનું પ્રતિભાવ નહીં આપવાનો એટલે મૂર્દા જેવા કહેવાય શું કહેવાય એટલે કોઈ પણ વસ્તુ બને છે ને એમાં પ્રતિભાવ નહીં આપવાનો કે આવું કેમ થાય છે નામ કેમ થાય છે એ બધા હે ને જે તે મૂર્દાને તમે નવડાવો મરી જાય તો નવડાવો છે ને કપડાં પહેરાવો છે ને કાનમાં રૂ નાખે આમાં રૂ નાખે કશું બોલે છે ના નવડાવતોય ના બોલે પણ આપણે બધા નવડાવીએ શું કરીએ છીએ એટલે એવી રીતે મૂર્દાની જેમ જીવવાનું જગતમાં તો બધું ચાલ્યા જ કરવાનું આ જગતમાં પણ અંદર પ્રતિભાવ એવા કોઈ પણ ના હોવા જોઈએ ત્યારે મૂર્દાની જેમ જીવાય ગમે તેવું અનુકૂળ આવે પ્રતિકૂળ આવે પણ સંભાવે વિદાય કેવું કહે છે એ કહ્યું સંભાવે સંભાવથી એમ અનુકૂળ પ્રતિકૂળ કોને જોઈએ આ ફાઇલ નંબર એક ને શું છે દાદા કે છે ને હમણાં તો બધું અનુકૂળ જ હોય શું છે
અનુકૂળ જ કરી નાખેલું બધું, પ્રતિકૂળ જેવો શબ્દ જ નથી રાખ્યો અમે કહે છે. એટલે અમારે કોઈ જગ્યાએ કશું ઊભું જ ના થાય, બધી વસ્તુ અનુકૂળ. અહીં બેહાડે તોય બેસીએ, નીચે બેહાડે તોય બેસી જઈએ. અમારી કોઈ પસંદગી જ ના રહી ને. પસંદગી હોય ને ભાંજ ઘર થાય, શું થાય? હા, એટલે અનુકૂળ પ્રતિકૂળ એ આપણા કર્મના ઉદય પ્રમાણે જ આવે છે. અનુકૂળ પ્રતિકૂળ પણ એ અનુકૂળ થવું અથવા પ્રતિકૂળ થવું, અનુકૂળ થવું એ સાચી સમજણ, પ્રતિકૂળ થવું એ ના સમજણ કહેવાય. શું કહેવાય? એટલે આપણે સમજણ વાળા થઈને અનુકૂળ થઈ જવાનું. સૌને અનુકૂળ થયા તે સહજાત્મા, કવિરાજે શું કહ્યું? સૌને અનુકૂળ થયા તે સહજાત્મા, બધાને અનુકૂળ થઈ જઈએ. પહેલાં એકવાર કહેવાનું કોઈને જે કહેવું હોય, બીજી વાર વિનંતી ને ત્રીજી વાર એને અનુકૂળ થઈ જવાનું. યુ આર કરેક્ટ કરીને શું કરવાનું? આપણે ક્યાં બેસી રહેવું છે? આપણે મોક્ષે જવા આવ્યા છે, આ બધી ધમાલમાં પડવા થોડા આવ્યા છે? ના, પ્રકૃતિ તો ધમાલ કરાવે એવી જ છે. કેવી છે? હજુ અંદર બધા એવા ભાવો પડેલા જ છે. હજુ તમે એને જો લાગ આપો, તક આપો, જો પછી કેવા થાય જો. એટલે આ બધી વસ્તુઓનું સમન થવું જોઈએ. આ અનુકૂળ થઈ જવાનું, દરેકને અનુકૂળ થઈ જવાનું. એટલે અનુકૂળ થયા તો કોઈ ભાંજગઢ નથી, આ તો પ્રતિકૂળ થઈ એટલે અનુકૂળ ભાંજગઢ ઊભી થાય છે. શું છે? કશું જૂઠું હોતું જ નથી, સાચું નથી હોતું. શું છે? કશું સાચું જૂઠું દુનિયામાં છે જ નહીં. તમને સાચો કેમ ભેગો થયો, અથવા તમને કેમ જૂઠો ભેગો થયો, એના ઉપર જોઈ લેવાનું કે આપણે કેટલું સાચું કર્યું હશે ને કેટલું જૂઠું કર્યું હશે. આપણે જ આપણું થર્મોમીટર છે. શું છે? માપી લેવાનું. તાવ કેટલો આવે છે, તાવ બગલમાં મૂકીને કેવું માપી લઈએ છીએ, એવું માપી લેવાનું કે કેટલી ડિગ્રી તાવ ચડ્યો છે, કેટલો ઉતર્યો છે ને બધું. શું છે? આપણે આપણા જ ભૌમિયા રહ્યા હવે. શું રહ્યું હવે? આપણે આપણા ભૌમિયા. કવિરાજે ગાયું છે ને, હું જ મારો ભૌમિયોને, હું જ મારી મંજિલ, કોને ઓળખાય યા વાણી રે. આપણે જ આપણા ભૂમિયા. હે, આપણી લો બુક આખી નાખી જ દેવાની, કશી હારી લાયા જ નથી. એટલે આપણે આપણો કક્કો સાચો કરવા છે, તકલીફ થાય છે. ભાઈ તું સાચો કહીને ઊંચું મૂકી દેવાનું. શું છે? તમે સાચા કહીને એ સમતા ધારવી, સમજે સાન મને ઘડેડાને ધફડા, પારકી મશીનરીમાં આંગળી ના ઘાલવી, સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર, કડજગમાં ખોટી આસનોય રાખવી, પ્રકૃતિ સ્વભાવ રસે ટુંડે ટુંડે મતિ ભિન્ન. બધી પ્રકૃતિ ટુંડે ટુંડે મતિ ભિન્ન હોય. શું હોય? બીજાને જીતાડી પોતે બાજી હારવી. શું કહ્યું? બીજાને જીતાડી દેવાના. આપણે તો ઊંઘ આવવાની છે આરામથી, પેલો બિચારો હારી જશે તો ઊંઘ નહીં આવે તારા કહે છે. અમે તો હારેલા જ છે કહે છે પહેલેથી. શું કહ્યું? એટલે આવી રીતે આખી રીતે જગતમાંથી બહાર નીકળાય, આ જગતમાંથી બહાર નીકળાય તો પછી આ જગત સવડું દેખાય. આ જગતમાંથી બહાર નીકળ્યા વગર આ જગત સવડું નહીં દેખાય. આ જગતમાં વાંકવું છે તો આ જગત વાંકવું દેખાશે. શું કહ્યું? આ જગતમાં સવડું થયું, દાદાનું જગત સવડું થઈ ગયેલું એટલે કોઈ એમને એવું દેખાતું જ નહોતું. એટલે આ જગતનું કલ્યાણ થઈ જવું જોઈએ. શું થવાનું? આ જગતનું. આપણે આ જગતનું કલ્યાણ ના થયું, પેલા જગતનું કલ્યાણ કરવા નીકળ્યા. કેવી રીતે થાય? અશુન લોટ ફાંકો હાથે બને, એવું કહેવાતું હતું. અસુર લોટ ફાકો બે સાથે ના બને કે છે. શું છે? એટલે આપણે આવી રીતે સરખું થઈ જવાનું, બસ મરદાની જેમ જીવાય. શું છે? કૃપા દ્રષ્ટિ નજરાતા, એટલે કે કૃપા દ્રષ્ટિ જ્યારે ઉતરે તો કે ક્યારે ઉતરે કૃપા દ્રષ્ટિ? તો કે આજ્ઞામાં રહો ત્યારે. દાદાની અમે સેવા કરીએ એ વખતે તો દાદા કે
કે આ તમે સેવા કરો છો અમારી, પણ જ્ઞાની પુરુષ તમારા ઉપર રાજી થશે. દાદા ભગવાન રાજી નહીં થાય. દાદા ભગવાનને રાજી કરવા માટે એમની આજ્ઞામાં રહેવું પડશે. શું કહ્યું? એટલે જેટલું તમે આજ્ઞામાં રહેતા જાઓ એટલી તમારા ઉપર નજર રહે. શું કહ્યું? ને કૃપા દ્રષ્ટિ ઉતરે, અને કૃપા દ્રષ્ટિ ઉતરે એટલે પોતે પોતાની અંદર રહેવાની શરૂઆત થાય. સો માય પોતાની અંદર રહેતા થાય, એવી સંવેદનાનો અનુભવ થાય પોતાને. શું થાય? હા, કે સોમાં રહેવાય પોતાને આખી. એટલે જ્ઞાનીને રાજી કરવા માટે એક જ વસ્તુ છે, કૃપા. શું કે? આજ્ઞામાં રહેવું પડે. ને દાદા કહે છે પાછી, અમારું જ્ઞાન નથી આ. શું કહે દાદા? કોઈનો દાવો જ્ઞાન ઉપર નથી, સમજી લેજો દાદા. કે આ વિતરાગોનું બી જ્ઞાન હતું. શું કહ્યું? તમે આપનાર ને તમે લેનાર નથો. એ આવ્યું તો ખલાસ થઈ ગઈ વાત વચ્ચેથી. તમે આપનારને લેનાર બન્યા તો આ તો દાદા કે તમારા લીધે આ વિજ્ઞાન ખુલ્લું થયું. શું કહ્યું? પોતાના માથે તો કશું લેતા જ નથી. તમારા બધાને લીધે, તમારા બધા ભાવોને લીધે આ વિજ્ઞાન ખુલ્લું થયું. ને દાદા કે પહેલા અમે જ્ઞાન થતા પહેલા આ 5 આજ્ઞાને અમે વાપરી કે છે. શું કહ્યું? જ્ઞાન થતા પહેલા અમે આ 5 આજ્ઞાને વાપરી અને અમને થયું કે આજ્ઞા બધાને આપીશું તો લાભ જ થવાનો છે. એટલે પછી અમે અનુભવ કરીને એ 5 આજ્ઞા તમને લોકોને આપી ગયા છે. હવે 5 આજ્ઞામાં રહેવું એ જ છેલ્લામાં છેલ્લું લક્ષ્ય, એ જ છેલ્લામાં છેલ્લું સોપાન આપણું હોવું જોઈએ. અમારે રહે એટલે ખલાસ, દુનિયા આથમી ગઈ આખી. શું કહ્યું? એટલે કે દાદા કે આ 5 આજ્ઞા એટલી અદ્ભુત આપી છે, અમને તમારે હાજર રાખવા હોય, અમને તમારા સાથે રાખવા હોય તો આજ્ઞામાં રહો. તમારી હાજરી નિરંતર તમારી સાથે છે, અમે આગા પાછા નહીં થઈએ. એટલે ભાઈ દાદાએ આપતા વાણીમાં એક છેલ્લા લખ્યું કે અમારી આજ્ઞા એ 11મું આશ્ચર્ય છે. શું કહ્યું? 11મું આશ્ચર્ય છે. અને મહાત્માઓ નથી રહેતા એ 12મું આશ્ચર્ય છે. શું કહ્યું? દાદા શું બોલે છે બધું એ? ને આજ્ઞા ફક્ત દ્રષ્ટિ જ છે. શું છે? જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં શુદ્ધાત્માના દર્શન થાય તો ભાંજગળ ઉભી થાય? બોલતા નથી. હે? ના થાય. એટલે આજ્ઞા બહુ મોટી. આજ્ઞામાં આનંદ જાય જ નહીં તમને, આનંદ જ ના જાય. જગત નિર્દોષ જ દેખાય, જોવાની જરૂર પડે જ નહીં. એટલી બધી અંદર આખો સારભૂત દાદા કહે છે ને, આખા વિતરાગ વિજ્ઞાનનો સાર એ આ 5 આજ્ઞા છે. વિતરાગ વિજ્ઞાન કહ્યું. શું કહ્યું? અમારું વિજ્ઞાન નથી કહ્યું, વિતરાગ વિજ્ઞાનનો આખો સાર છે. ભગવાનો પાસે આખું વિતરાગ વિજ્ઞાન હતું. ને પહેલાં જેને જેને મળ્યા છે ને એને ખાલી એક જ તીર્થંકર મળ્યા હોય. કેટલા હોય? ને આપણે બધાને તો 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ મળ્યું. ને કેટલા બધા પુણ્યશાળી કહેવાય. ભલે કળિયુગમાં આપણે છેલ્લા છેલ્લા મળ્યા, 10 લાખ વર્ષ પછી મળ્યા, પણ આપણે તો ફાયદામાં જ છે ને. 24 તીર્થંકર ભેગું સ્વરૂપ કેવું મળ્યું? 24 તીર્થંકર. એટલે ભાઈ કવિરાજે લખ્યું, 24 તીર્થંકર ના ભેગા સ્વરૂપ એ દાદા, એકે હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. કેવું કેવું લખ્યું છે! 24 તીર્થંકરોનું ભેગું સ્વરૂપ જોવા મળ્યું. ચાલો હવે શું કરવાનું હતું? ભાવ આરતી. ભાવ આરતી આપણે કરીશું હવે બેઠા બેઠા. શ્રીમંત સ્વામી ભગવાનની, દાદા ભગવાનની, બરાબર ને? હા, ચાલો પહેલા નમસ્કાર બોલી લઈએ એક વાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન.
વિચરતા મહાવીરે ક્ષેત્રે વિચરતા ભરત ગુણાનુવન જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષસેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લડે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાનિતયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સત્તાદા દાકને સ્વામી સત્તાદા દાકને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માધુદાડી નમશે સ્વામી માધુદાડી નમશે અનન્ય શરણ સ્વીકારી અનન્ય શરણ સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માધુદાડી નમશે સ્વામી માધુદાડી નમશે અનન્ય શરણ સ્વીકારી
અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદ નિવરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી અહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉકારી અચર સચર નિરાસર ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉકારી અચર સચર નિરાસર અચર સચર નિરાસર અચર સચર નિરાસર ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન, આરતી કરી જીવ ટાળે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આતયપ ધ્યાન. જય દાદા ભગવાન, પ્રગટ દીવો દાદા કેરો, જગ પ્રકાશમાન કરે દાદા, જગ પ્રકાશમાન કરે, જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન, પહેલી આરતી દાદાની ત્રિવિધ તાપ ટાળે, દાદા ત્રિવિધ તાપ ટાળે, સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન, બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે, પોષાય ના પોષાય જગે, પોષાય ના પોષાય જગે, ક્રિયામાં અકર્તા. જય દાદા ભગવાન, ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે, સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. જય દાદા ભગવાન, ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે, દાદા અડીઠ તપ કરે, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લહે. જય દાદા ભગવાન, પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે, દાદા કલ્યાણ ભાવ ભાવે, તીર્થંકર પદ પામી, તીર્થંકર પદ પામી,
જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી દેવડ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાય મિતષ્ટિ એક કૃપાય મિતષ્ટિ કરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાય મિતષ્ટિ એક કૃપાય મિતષ્ટિ કરણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજનય પરમાનંદમ હે દાદા સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિ અંતાનમ હે દાદા તે મૂળતિ ચરમ સ્પંદ મુખ મુદ્રા મન મુરલી મનો જ્ઞાન સુધામૃત વાર નિરંતિ સમરસ દશારહો મિતરાગયનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બડની કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દિવો જ્યોતિ જડણ જગારો ધારો ધડ ધડ પ્રગટ દિવો જ્યોતિ જડણ જગ અનંત ગુણ જય સચિદાનંદ કરુણા સાગર હે પરમાતમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર ચતાએ અશરીર ભાવે શરીર ચતાએ અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજી પો જ્ઞાની પર તે દિજ મહાત્માઓ ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી દરે છે બેવું હાતો મોકલે છે લશ્કર આખું મોક્ષ દાન સાધે અભય દાન ખાશુ હૃદય કમળ માદાદાજ સાપુ મોતા મોતા મોક્ષની જ્ઞાન ભક્તિ પાર્થુ
મૂર્તા મૂર્તા મોક્ષની તંદુરસ્તી પ્રાર્થુ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થુ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થુ વારસ અહો દાદાના વારસ અહો દાદાના શુરવીર તારે લાવજો શુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાન ને રે સિંહના સંતાન ને શિયાળ શું કરી શકે શિયાળ શું કરી શકે મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે એ ટેકના ધરનાર છે એ ટેકના ધરનાર છે જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત પુરુષોનું યોગ બળ જગત ભરના સત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ દાદા ભગવાન નું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષ ને પામો મોક્ષ ને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ